श्रीवर्धमान मानौम्य स्मृत्वा श्री श्रुतदेवता जैनागमानुसारेण वक्ष्ये दीपदिन स्थितियों। अनंत उपकारी अनंत कल्याण करनारा चरम तीर्थपति देवाधिदेव परमात्मा महावीर एमना शासन में थयेला आर्य सुवस्ति सूरी महाराज राजा संप्रति ने प्रतिबोध करी समग्र भारत में दीपावली ना महिमानो वृद्धिंगत कर्यो छे। प्रभुना निर्वाण ने केन्द्र में राखीने आ पर्व उत्पन्न थयो छे। राजा संप्रतिए जयरे आचार्य सुवस्तिश्वरजी महाराज ने आ पर्व नो महिमा पूछो परमात्मा महावीर ना चवन कल्याणक थी लगावीने निर्वाण कल्याणक सुधीनी वातो करीश। आपणे चार दिवस थी जोई रह्या छे भगवान अंतिम चातुर्मास माटे अपापापुरी नगरी मां पधार्या। चोमासानी पूर्णावृत्ति ने 15 दिवस बाकी हता अने प्रभुनु अंतिम समवसरण मंडायु छे। असोवत तेरसनी मध्यरात्रि थी प्रभुए अंतिम देशनानो प्रारंभ कर्यो। अंतिम चातुर्मास, अंतिम समवसरण, अंतिम देशना, लगातार 16 प्रहर सुधी भगवाने चार पुरुषार्थ वगैरह अलग अलग पदार्थों पर देशना आपे। आसोमास अमासनी मध्यरात्रिए 16 प्रहरनी देशना पूरी थई ए वक्ते राजा पुण्यपाल प्रभुने आवीने पूछे छे, मने 8 सपना आव्या छे, सपना बिल्कुल बेगा घंटू छे, एनो शुं मीनिंग थाय। भगवाने कह्युं के आमां मारा भरत क्षेत्रना जीवोना भावीना लेख छुपाया छे। भगवाने हाथी, वांदरो, क्षीरवृक्ष, कागड़ो, सिंह, कमळ, बीज अने कळश आम आवेला 8 स्वप्ननो फळादेश कयो छे। ए पछी गौतम स्वामी उभा थया, भगवान तमारू निर्माण थया पछी चोथो आरो क्यारे पूरो थशे, पांचमो आरो क्यारे शुरू थशे, पांचमा आराना जीवो केवा आवशे, पांचमो आरो पूरो क्यारे थशे, छठ्ठो आरो क्यारे बेसशे, छठ्ठा आराना लोको केवा हशे अने छठ्ठो आरानी पूर्णाहुति क्यारे थशे एना प्रश्नो पूछ्या छे। एक पछी एक प्रश्नोना प्रभुए कड़ीबद्ध उत्तर आप्या छे अने ज्यां छठ्ठा आरानुं वर्णन पूरुं कर्युं प्रभुए आवती 24 ना 24 भगवाननुं चरित्र कह्युं छे। केवल ज्ञानी निर्वाणी आ बधा गई 24 ना 24 भगवान अने भाविन्ने आम तो पद्मनाभ, सूरदेव, सुपार्श्वक, राजा श्रेणीक आवती 24 ना पहला तीर्थंकर जेमनी प्रतिमा क्या छे, क्या छे? उदयपुर नी अंदर भगवान पद्मनाभ नी बहु मोटी प्रतिमा आजे पण छे। उदयपुर जाओ छो खरा ફરવા માટે જાઉસ, કોકના મેરેજ અટેન્ડ કરવા માટે જાઉસ, પણ ઉદયપુર જાઉ ત્યારે તમને પદ્મનાભ સ્વામી યાદ નથી આવતા? 24 તીર્થંકરોના પ્રભુએ ચરિત્ર કયા છે અને પૂરા થયા? રાજા કલ્કીની વાત કરી છે, આ બધી વાતો પૂરી કરીને ભગવાન સમવસરણ પરથી નીચે ઉતર્યા છે અપાપાપુરી નગરીની બહાર સમવસરણ છે અને પ્રભુનું ચાતુર્માસ અપાપાપુરી નગરની અંદર છે। અસ્તિપાળ રાજાની દાન શાળામાં પ્રભુ જેવા બિરાજમાન થયા
ફરી એકવાર સભા ગોઠવાઈ ગઈ છે. પહેલું કામ પ્રભુએ ગૌતમને વિદાય આપવાનું કર્યું છે. જાઓ બાજુના ગામમાં પેલા બ્રાહ્મણને પ્રતિબોધ કરી આવો અને વંદના કરી વિનયપૂર્વક તહતી કરી ગૌતમ ચાલ્યા છે. ધારત તો ઉપયોગ મૂકી શકતા હતા કે આજે પ્રભુનું નિર્વાણ છે કે નહીં. ગૌતમ એક વાક્યમાં કેવું હોય, નો આર્ગ્યુમેન્ટ ઓનલી એગ્રીમેન્ટ, એનું નામ ગૌતમ. જીવનમાં પ્રભુ સાથે ક્યારેય આર્ગ્યુમેન્ટ નથી કર્યું. પ્રભુએ કીધું હોય કે તમે જુઠ્ઠું બોલ્યા છો, તમારી વાત ખોટી છે, તમે શ્રાવકનું મિચ્છામી દુકડમ કરી આવો, તો આ ગૌતમ 80 વર્ષની ઉંમરે 8 વર્ષનું બાળક બની શકે, એનું નામ ગૌતમ. ઉંમર ભલે 55 કી હો, લેકિન દિલ બચપન કા ચાહે. ગૌતમ ગયા, પ્રભુને જોતા 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 બહાર નીકળ્યા. ગૌતમને વિચાર ના આવ્યો, હમણાં મસ્ત આપણી સભા જામી હોય અને એમાં રાજુભાઈ તમને કહું કે જરા મારો ત્યાં વાટવો રહી ગયો છે, લઈ આવો, તો વિચાર આવી જાય. આટલા બધા બેઠા છે, હું દેખાણું, બીજું કોઈ દેખાણું નહીં તમને. ગૌતમને વિચાર નથી આવ્યો, તહતી કરીને ઉપડ્યા. ગૌતમને વિદાય આપી. ગૌતમને ખબર નથી કે આજના દર્શન અંતિમ દર્શન છે. અને પ્રભુએ ફરી એકવાર દેશનાનો પ્રારંભ કર્યો છે. વિપાક સૂત્રના 55 સુખના અને 55 દુઃખના અધ્યયન ગયા છે. કેવા કર્મ બાંધો તો કેવા અંજામ મળે છે, કયું કર્મ બાંધવાથી શુભ કર્મ ઉદયમાં આવે, કયું કર્મ બાંધવાથી પાપ કર્મ ઉદયમાં આવે, વિસ્તારથી કથા સાથે વાતો કરીશ. એ પૂરી થયા પછી પ્રભુએ ઉત્તરાધ્યયનના 36 અધ્યયન કયા છે. આપણા સદનસીબે આજે બંને ગ્રંથો આપણને પ્રાપ્ત થાય છે, વિપાક સૂત્ર અને ઉત્તરાધ્યયન સૂત્ર. પાછળના સમવસરણ મંડપની અંદર બંને આગમો ગોઠવાયેલા છે. 11 અંગમાં 11મું અંગ વિપાક સૂત્ર છે. 4 મૂળ સૂત્રમાં 1 મૂળ સૂત્ર ઉત્તરાધ્યયન સૂત્ર છે. 21,000 વર્ષ સુધી આ ઉત્તરાધ્યયન સૂત્ર રહેવાનું છે. બીજા બધા ગ્રંથો સમય જશે તેમ નષ્ટ થતા જશે. 4-5 ગ્રંથો રહેશે. આવશ્યક સૂત્ર નંદી સૂત્ર, જીતકલ્પ ભાષ્ય, દશવૈકાલિક સૂત્ર અને ઉત્તરાધ્યયન સૂત્ર. મોટા મોટા આચાર્યો પણ જ્યારે જીવનનો અંતિમ સમય નજદીકમાં આવે, બધા જ ગ્રંથોને બાજુ પર મૂકીને ઉત્તરાધ્યયન સૂત્રનો સ્વાધ્યાય કરતા હોય છે. ઉત્તરાધ્યયન સૂત્રની આરાધના કરનારો ત્રીજા ભવે મોક્ષે જાય. જેમને નસીબદાર હશે ઉત્તરાધ્યયન સૂત્ર પધરાવવાનો લાભ મળ્યો હશે. આવા ઉત્તરાધ્યયન સૂત્રના 36 અધ્યયન પૂરા કર્યા પછી પ્રધાન અધ્યયનનું ચિંતન શરૂ કર્યું. એ જ વખતે ઇન્દ્રનું આસન કંપાયમાન થયું. ઇન્દ્ર નીચે આવ્યા, ખ્યાલ આવ્યો ભગવાનનો નિર્વાણનો સમય નજીક આવે છે અને ભસ્મ ગ્રહ પણ નજીકમાં છે. પ્રભુ, તમારા જન્મના નક્ષત્રમાં ભસ્મ ગ્રહ ટ્રાન્સફર થઈ રહ્યો છે. 2 ઘડી માટે આયુષ્ય વધારી દો, તમારી દ્રષ્ટિ પડશે, ક્રૂર ગ્રહ શાંત થઈ જશે. તીર્થંકરોની પણ તાકાત નથી આયુષ્યને વધારી શકે કે ઘટાડી શકે. અનંત શક્તિમાન હોવા છતાં પણ તીર્થંકરો આયુષ્યમાં વધઘટ ના કરી શકે. ઇન્દ્ર મહારાજાને સમજાવે છે, મારા શાસનમાં 2000 વર્ષ સુધી અંધાધૂંધી મચવાની છે, પણ જેવા 2000 વર્ષ પૂરા થશે, પૂંછડીના બીજા 500 વકરીના પૂરા કરો તો 2500 વર્ષ પછી ઉદિતોદિત મારા શાસનનો અભ્યુદય થવાનો છે. તમને કહું,
આથી 100 વર્ષ પહેલા જૈન સંઘમાં સાધુ કેટલા હતા? અમારા સમુદાયમાં આંગળીના વેઢે ગણાય એટલા પ્રેમશ્રી મહારાજ દીક્ષા લીધી, ગણીને 4-5 સાધુ. અને આજે એમના બે સમુદાય જો ભેગા કરીએ 1200 સાધુ. 12 નતા, આજે 100 વર્ષની અંદર 1200 સાધુ. ભસ્મગ્રહ ઉતરી ગયો. સંભળાતા હતા કે 180 ઉપવાસ. એક ચંપા શ્રાવિકાના સંભળાયા 400 વર્ષ પહેલા. આ 10 વર્ષની અંદર 3-4 જણા 180 ઉપવાસ કર્યા છે. અત્યારે ચાલે છે ગુણરત્ન સંવત્સર તપ. 16 મહિનાનો તપ છે. 1 મહિના સુધી એકને પારણે એક, 2 મહિના સુધી બેને પારણે બે, 3 મહિના સુધી ત્રણને પારણે ત્રણ, એમ 16મા મહિને 16ને પારણે 16 બે વખત કરવાના. સાંભળ્યો તો આવો તપ? આ 10 વર્ષમાં નહીં નહીં તો 10 જણાએ ગુણરત્ન સંવત્સર તપ પૂરો કર્યો છે. સાધુએ પણ કર્યો, સાધ્વીમાંય થયો, શ્રાવકમાંય થયો, શ્રાવિકામાંય થયો. ઉદિતોદિત. અચ્છા અચ્છા, ખાનદાન ઘરના, શ્રીમંત ઘરના નબીરાઓ ચારિત્રના માર્ગે જાય. એક સમય હતો, એક દેરાસર બનાવવું હતો, આખો સંઘ ભેગો થાય ત્યારે એક દેરાસર બનતો હતો. આજે 200 કરોડના ખર્ચે મણિલક્ષ્મી બની શકે કે ના બની શકે? 50 કરોડના ખર્ચે શાંતિ ગ્રામની અંદર ભગવાન શાંતિનાથનું દેરાસર જોયું છે કે નથી જોયું? અને આમલીની અંદર 2019 ડિસેમ્બરમાં ભગવાન શાંતિનાથનું ભવ્યાતિ ભવ્ય જિનાલયની પ્રતિષ્ઠા થઈ રહી છે. 4-5 બિલ્ડરો ભેગા મળીને જ આખું જિનાલય તૈયાર કરે છે. ઉદિતોદિત, મારા પ્રભુના શાસનનો અભ્યુદય થઈ રહ્યો છે. 50 વર્ષ પહેલા ખાલી ભારતની અંદર જિનાલયો હતા. આજે જાઓ અમેરિકાની અંદર, જેટલા પણ રાજ્યો છે, દરેક રાજ્યમાં તમને એક દેરાસર મળશે. ન્યુયોર્કમાં છે કે નહીં, ફ્લોરિડામાં છે કે નહીં, વોશિંગ્ટનમાં છે કે નહીં, ખાલી અમેરિકાની, સાઉથ આફ્રિકામાં છે, નાઇરોબીમાં છે, મોમ્બાસામાં છે, કેનિયામાં છે, નકુરુમાં છે, થિક્કામાં છે, ઓસ્ટ્રેલિયાની અંદર મેલબર્નમાં છે, બ્રિસ્બેનમાં છે, પર્થમાં છે, સિડનીમાં છે, અરે ન્યુઝીલેન્ડમાં પણ દેરાસર છે, સિંગાપોર, મલેશિયા, હોંગકોંગની અંદર તો છે, ચાઇનામાં પણ છે અને દુબઈમાં પણ છે. આ બધા ફરવાના એડ્રેસ નથી આપતો, ફરવા જાઓ તો દર્શન કરવાના એડ્રેસ આપો. દુબઈની અંદર બધે જ દેરાસર થઈ ગયા. મારા પ્રભુનું શાસન અત્યારે દેશ વિદેશની અંદર ડંકો વગાડી રહ્યું છે. કોઈ ક્ષેત્ર એવું નથી કે જે ક્ષેત્રની અંદર જૈનોનો વિકાસ ના થયો હોય. મુઠ્ઠી પર જૈનો હોવા છતાં નરેન્દ્ર મોદીને પણ લાલ કિલ્લા ઉપરથી એકવાર જૈન ધર્મને યાદ કરવો પડે. આ તાકાત જૈન શાસનની છે. ભગવાન ઇન્દ્ર મહારાજાને કે ચિંતા નહીં કરો, 2000 વર્ષ પછી અભ્યુદય થશે, જાતિસ્મરણ જ્ઞાન થશે, મંત્રો ચમત્કાર કરશે. નૌકાર મંત્રની તાકાત તમને ખબર છે? થોડા વર્ષો પહેલા જીનીવાની અંદર સર્વધર્મના મંત્રોની એક પરિષદ ભરાણી. દરેક ધર્મના ધર્મ નેતાઓ આવ્યા, પોતાનો ધર્મનો મંત્ર લઈને આવ્યા અને મંત્ર ઉપર રિસર્ચ કરવામાં આવ્યું. 300 ધર્મના અનુયાયીઓ ભેગા થયા હતા, દરેકે પોતાનો મંત્ર ત્યાં મૂક્યો હતો. તમને ખ્યાલ નથી તમારા પ્રભુનો શાસનનો મંત્ર ક્યાં ડંકો વગાડે છે એની તમને ખબર નથી. જીનીવામાં 300 ધર્મના મંત્ર મુકાયા, એમાં એકદમ સાયન્ટિફિક, પ્રેક્ટિકલ, અસરકારક કોઈ મંત્ર હોય તો પહેલો નંબર કોનો આવ્યો ખબર છે? નૌકાર મંત્ર. અને બીજો નંબર કોનો આવ્યો તો ગાયત્રી મંત્રનો. ઓમ ભૂર્ભુવઃ તત્ સવિતુર્વરેણ્યમ ભાર્ગવો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્. ગાયત્રી નંબર 2માં હતું, નૌકાર નંબર 1માં છે. પણ પ્રોબ્લેમ એ છે, ઘરના છોકરા
ઉપાધ્યાય ને આપણે જન્મતાની સાથે નૌકાર મળ્યો છે માટે એની આપણને કિંમત નથી. આપણા કરતા ક્યારેક મુસ્લિમોને આપણા મંત્રની કિંમત વધારે હોય છે. થાણાની અંદર એક ભાઈ પ્રોબ્લેમમાં આવી ગયા. કોઈએ કીધું કે ફલાણા મુસલમાનની પાસે જાઓ, એવો મંત્ર ગણશે કે તમારો આ પ્રોબ્લેમ દૂર થઈ જશે. અને પહોંચ્યા, થોડી જ વારમાં એમનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. એમણે ખાલી પૂછ્યું, હું જૈન છું, તમે એવો કયો મંત્ર ગણ્યો કે જેનાથી મારો પ્રોબ્લેમ? ઓલા ભાઈએ કીધું, રેવા દો, જાણવામાં મજા નથી. નહીં નહીં, કયો તો ખરા, મને ખબર પડે ને. તો એણે કીધું, એ મુસલમાન ભાઈએ કીધું, હું જે એક મંત્ર ગણું છું એ 68 અક્ષરનો એક જ મંત્ર છે, નમસ્કાર મહા. એક જૈન ભાઈ મુસ્લિમ ભાઈની પાસે નૌકાર મંત્ર દ્વારા પોતાના પ્રોબ્લેમ સોલ્વ કરે છે. આપણને જે બાયબર્થ મળ્યું છે એની આપણને કિંમત નથી. મંત્ર મળે એટલા માત્રથી ફળી નથી જતો, એ મંત્રમાં ભળવું જોઈએ. મળ્યા પછી જેઓ ભળતા નથી એમને આ મંત્ર ફળતા નથી. ભગવાને આવી સુંદર વાતો કરી અને જ્યાં યોગ નિરોધ શૈલેષીકરણ ની ક્રિયા શરૂ થઈ, 5 રસ્વાક્ષરના સમયમાં જ પ્રભુએ આ દેહ છોડી વિદેહી બની ગયા, પ્રભુ મોક્ષમાં ચાલ્યા ગયા. ઇન્દ્ર મહારાજાની આંખોમાંથી આંસુ નીકળ્યા છે. સકળ સંગ વિલાપ કરી રહ્યો છે. દેવી અને દેવતાઓના શોકનો કોઈ પાર નથી. કુંથવા ઉત્પન્ન થયા, સાધુ સાધ્વીઓ અણસણ કર્યા, 18 રાજાઓ ઊભા થયા, દ્રવ્ય ઉદ્યોત કરી, ભાવ ઉદ્યોતને યાદ કરશું, 18 દીવા પ્રગટાવ્યા. ઇન્દ્ર મહારાજાએ પ્રભુના દેહને નવડાવી ધોવડાવી સારા વસ્ત્રો પહેરાવી, ઉપર અલંકારો ચડાવી, મોતીની માળાઓ ફૂલની માળાઓથી સજાવી, શિબિકાની અંદર પ્રભુને બિરાજમાન કર્યા અને ગામ બહાર જ્યાં આજે જલમંદિર છે એ ભૂમિ પર લઈ આવ્યા. ચિતા રચાણી, અગ્નિદાહ અપાયો, ભડભડ ચિતા બળી રહી છે, સૌની આંખોમાંથી આંસુની ધારા ચાલી રહી છે. થોડી જ વારમાં પ્રભુનો દેહ પ્રભુના અસ્થિ રાખ બની ગયા. દાંત અને દાઢા દેવો અને ઇન્દ્રો લઈ ગયા, રાખ મનુષ્યો લઈ ગયા. આજુબાજુના ગામવાળાઓને સમાચાર મળ્યા, દોડતા દોડતા આવ્યા, પણ હવે અહીંયા કાંઈ નથી તો એ ભૂમિની માટી લઈ લીધી, ખાડો પડી ગયો. બીજા વર્ષે પાણી ભરાયું અને નંદીવર્ધને ત્યાં મંદિર બનાવ્યું, પ્રભુની ચરણ પાદુકા પધરાવી, આજુબાજુમાં જળ અને વચ્ચે પ્રભુનું મંદિર, માટેનું નામ શું પડી ગયું? જલમંદિર. છત્ર લટકે છે, મોદક ધરાવવામાં આવે છે. દિવાળીના દિવસે હજારો નર નારીઓ આજે પણ પાવાપુરી પહોંચી જાય છે. આમાંથી કોઈએ દિવાળી પાવાપુરીમાં કરી છે ખરી? દિવાળીના દિવસે પાવાપુરીમાં સરસ. પ્રભાતનો સમય થયો છે. ગૌતમ સ્વામી દેવ શર્માને પ્રતિબોધ કરીને રિટર્ન. ગૌતમ જ્યારે પણ ભગવાન મોકલે એટલે રિટર્ન ટિકિટ લઈને જ જાય. કામ પત્યું નથી અને પાછા. ઘણી વખત મમ્મીઓ પોતાના દીકરાને કહે છે, ખોટા રૂપિયાની જેમ આવજે. એનો મતલબ પાછો તો આવજે, એ તો આવવાનો છે ને, ક્યાં જવાનો છે? કોઈ હંગરવાનું નથી એને. ખોટો રૂપિયો લાંબુ ચાલે નહીં, એમ ખોટા રૂપિયાની જેમ આવજે, એટલે જેવું કામ પતે એવો ઘર ભેગો થશે. ગૌતમને કેવું નહોતું પડતું. મારા પ્રભુએ મને કીધું હતું કે દેવ શર્માને પ્રતિબોધ કરજે, તમારાથી જ પ્રતિબોધ પામવાનો છે. પહોંચ્યા દેવ શર્માની પાસે, દેવ શર્મા ખડો થઈ ગયો, પ્રભુ પધારો, આજ મારે સોનાને સોનાના સૂરજ ઉગ્યા, મારે આંગણે ગૌતમ સ્વામી પધાર્યા છે. ગૌતમે એને પ્રતિબોધ કર્યા છે, પ્રતિબુદ્ધ થઈ ગયા. અને સવાર પડી જ ગૌતમ કામડી દાંડો લઈ અપાપાપુરી નગરી તરફ પ્રયાણ શરૂ કર્યું છે. વચ્ચે ગુણાયાજી આવે છે,
आ गुणायाजी तीर्थ में आवता आवता गौतम विचारे चढ़या मारा प्रभु 48 कलाक देशना आपी छे। આજે પાછો સૂર્યોદય થશે એટલે સમૌસણ મંડાઈ જશે। હવે હું અસ્થિપાળ રાજાની દાણશાળામાં જવા કરતા સીધો સમૌસણ ભેગો થઈશ, પણ સૂર્યોદય થયો દેખાતું કેમ કોઈ નથી? રોજ સવાર પડે દેવી દેવતાઓ દોડતા હોય, નગરના નર અને નારીઓ સમૌસણ તરફ ભાગતા હોય, તમે લોકો પણ 4 દિવસથી દોડતા હતા ને ભાગતા। ચાલો ચાલો જલ્દી પહોંચો, મારા સાહેબનું વ્યાખ્યાન શરૂ થઈ જશે, આગળ બેસવાની સીટ નહીં મળે, ત્યાં સુધી દોડશો આવતીકાલ સુધી। એનું નક્કી એ થઈ ગયું કે પછી મારે અહીંથી વીઆર કરવા, બસ મેં ટેસ્ટ લઈ લીધો તમારો। મોટા મહારાજે મને કીધું તું 2 દિવસ રોકાવાય તો રોકાજો, તમે કીધું અમે તો કાલ સુધી દોડવાના છીએ, પરમ દાડે તમારો ભાવે નથી પૂછવાના, સારું બસ કાલે વીઆર કરી જશે, તમારું માંગલિક થઈ જાય એટલે હું વીઆર। ઓપેરા વાળા મને લેવા આવવાના જ છે। ગૌતમ જુએ છે કેમ કોઈ દેખાતું નથી? અરે રોજ સવાર પડે તો ખેડૂતો પણ ખેતરે જતા હતા, ગાયોના ગળામાં ઘૂઘરા વાગતા હતા, બળદ ગાડાઓની ઘૂઘરીઓ વાગતી હતી, પનિયારીઓ ઘડા લઈને પાણી ભરવા માટે કૂવે જતી હોય, આવા મનોહર દ્રશ્ય આજે કેમ દેખાતા નથી? આજનો સૂરજ પણ જરા વિચિત્ર છે, આજનું આખું વાતાવરણ અલગ દેખાય છે। અરે રોજ તો આ વૃક્ષો પણ ઝૂમતા હોય છે, આજે વૃક્ષો પણ જાણે કૌશિક ધ્યાનમાં ઉભા છે, આ વેલડીઓ પણ શાંત પડી ગઈ છે, કઈ ગરબડ લાગે છે। હજી ગૌતમને સમાચાર નથી મળ્યા, મને ને તમને મળી ગયા છે। ગૌતમ અંજાન છે, બે ખબર છે। ગૌતમને થયું કે આવું શું છે કે જેના કારણે આજે મજા નથી આવતી? લાવો કોઈ મળે તો પૂછું। વિયાર કરતા ગૌતમ એક ટેકરી આવી, ટેકરી ઉપર ચડે છે, કોઈ દેખાય છે? કોઈ દેખાય છે? કોઈ નહીં। બરાબર એ જ સમયે આકાશમાંથી દેવલોકમાંથી દેવતાઓ નીચે ઉતર્યા છે। ઇન્દ્ર મહારાજા પ્રભુનો મહોત્સવ કરવા માટે નંદીશ્વર દ્વીપ તરફ ગયા, દેવી દેવતાઓનું આવાગમન ચાલે છે, અને જેવા દેવતાઓ જરા નજીક આવ્યા ગૌતમે ઉભા રહ્યો, દેવો ઉભા રહ્યો છે, કેમ આજે તમારા ચહેરા ઉપર કોઈ ચમક નથી? સ્માઇલિંગ ફેસ કેમ નથી તમારો? રોજ તો તમે આમ ચમક અને રોનક ધરાવતા હતા, આજે બધા ઉદાસ કેમ દેખાય છે? દેવતાને થયું અરે આ તો ગૌતમ, ગૌતમને સમાચાર આપશું તો બોમ્બનો વિસ્ફોટ થાય છે, કારણ કે દેવોને ખબર છે કે ગૌતમ અને મહાવીર વચ્ચેનો શું પ્રેમ છે, કેવો સ્નેહ છે। દેવો ચૂપ છે, તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ। અરે ભાઈઓ તમને પૂછું છું, બોલતા કેમ નથી? મારા પ્રશ્નનો જવાબ આપો ને, આજે આમ બધું ઉદાસ ઉદાસ ચહેરા, હતાશ કેમ છે? બધા દેવતાઓ એકબીજાના મોઢા જુએ છે, તું બોલ, બોલો કે તું બોલ, ના હું ના બોલ, કારણ કે બધાને ખબર છે કે આજના સમાચાર મળ્યા પછી આગમાં શું હોમાશે, ઘી હોમાશે। હજી આ ચર્ચા ચાલે છે એટલી વારમાં તો અપાપાપુરી નગરના નર અને નારીઓ ભેગા થઈ ગયા છે, સૌ નિસ્તેજ નિરુત્સાહી નિરાનંદ છે। ગૌતમ બધાને પૂછે છે, આજનો આ દિવસ જોઈને મને બહુ ચિંતા થાય છે, કંઈક સમાચાર આપો ને તો મને ખબર પડે, તમે લોકો કેમ કઈ બોલતા નથી, કેમ સુનમૂન ઉભા છો? ચાલો જવા દો, તમે કઈ ન આપતા હો જવાબ તો બાજુ પર મૂકો, મને મારા એક પ્રશ્નનો જવાબ આપો, મારા મહાવીરને કેમ છે? બધા મનમાં વિચારે છે, ભાઈ મહાવીરને બરાબર હોત તો બધું બરાબર હોત, પ્રોબ્લેમ અહીંયા જ છે,
તમારા મહાવીરને બરાબર નથી માટે અમને બરાબર નથી. બધા ઢીલા પડી ગયા છે, દેવતાઓની આંખોમાંથી આંસુ પડવા માંડ્યા છે. ગૌતમે હાથ પકડીને હલાવીને પૂછે છે, ભાઈ જે હોય તે સત્ય કહો, શા માટે મારાથી છુપાવો છો? ગૌતમનો અતિ આગ્રહ થતા દેવતાઓ ઝૂક્યા. એક દેવે કીધું ગૌતમને, ગૌતમ સ્વામી સાંભળવું છે તો સાંભળો, મહાવીરનું સ્વાસ્થ્ય જો બરાબર હોત તો આખી દુનિયાનું સ્વાસ્થ્ય બરાબર હોત. મહાવીરનું આયુષ્ય જો અખંડ અને અક્ષય હોત તો અમારે ઉદાસ થવાની જરૂર શું હતી? શા માટે અમે મૌન રહીએ? શા માટે અમારી આંખોમાંથી અશ્રુ ઢળે? એટલે ગૌતમથી ના રહેવાયું એટલે તમે શું કહેવા માંગો જલ્દી બોલો. ના સમજ્યા તમે? હજી અમારે ફોડ પાડીને કહેવું પડશે. દેવતાએ કીધું આપણા સૌના તરણ તારણ હાર ચરમ તીર્થપતિ દેવાધિદેવ ભગવાન મહાવીર આજે વહેલી પરોડે આપણને મૂકીને ચાલ્યા. ગૌતમ માટે આ શબ્દો નતા, એમના મસ્તક પર કરેલો જાણે વજ્રપાત હતો. ગૌતમ માટે આ સમાચાર નતા, એમના હૃદયને પહોંચાડેલો આઘાત હતો. પ્રભુનું નિર્વાણ એના સમાચાર, ગૌતમ રૂપી ગુલાબ ઉપર થયેલો કુઠાર આઘાત હતો. ગૌતમની વાચા હણાઈ ગઈ છે, દિંગમૂઢ બની ગયા છે, એમના શરીરના અવયવો ઢીલા પડી ગયા, બેભાન થઈ ગયા છે, આખી ધરતી ગોળ ગોળ ફરી રહી છે, એમનો સ્વર રૂંધાઈ ગયો, ગળે ડૂમો ભરાઈ ગયો છે. ચારે બાજુ સ્મશાન જેવી શાંતિ ફેલાઈ ગઈ છે. થોડી વારમાં ગૌતમ બેઠા થયા. એમને લાગેલો જે આઘાત, એમાંથી જન્મેલો પ્રત્યાઘાત એટલો જબરદસ્ત હતો, કાળમિંડ પથ્થર હોય તો પણ પીગળી જાય એવું રુદન ગૌતમનું શરૂ થયું છે. 80 વર્ષના ગૌતમ 8 વર્ષના બાળકની જેમ રડી શકે છે. વેદનાના સમાચાર તો આપણને ઘણી વાર મળ્યા છે, પણ સંવેદનાના સમાચાર આજે ગૌતમને મળ્યા છે. ગૌતમ સંવેદનામાં ચડ્યા છે. ઓ વીર વેલા આવો રે, ગૌતમ કઈ બોલાવો રે, દર્શન વેલું દીજીએ, તમે ક્યાં ચાલ્યા ગયા, કેમ ચાલ્યા ગયા, આવો પાછા આવો. ભગવાન તમને ભલે મારા પર સ્નેહ હોય ન હોય, મને તો હતો ને, મારા ખાતર પણ તમે પાછા આવો. તમે ચાલ્યા ગયા એ વાત પર મને વિશ્વાસ નથી બેસતો. જો તમારું નિર્વાણ નજદીકમાં હતું તો પછી મારો પ્રશ્ન છે કે તમે મને છેલ્લા સમયે છૂટો કેમ પાડ્યો? આખી દુનિયા એનો વ્યવહાર સાચવે છે. બાપનો જયારે અંતિમ સમય નજદીકમાં આવે ને ત્યારે દૂર રહેલા દીકરા દીકરીઓને ફોન કરીને બોલાવવામાં આવે છે, તમે ઉલટું કર્યું. તમારી સાથે 30 વર્ષ રહેનારા તમારા શિષ્યને તમે તમારાથી દૂર કરી દીધો. મને જવાબ આપો, શા માટે તમે મોક્ષમાં ગયા? આમ તમારે જવું તું તો મને કેમ ના લઈ? શું મોક્ષમાં જગ્યા નથી, એક જ સીટ હતી? તમને એમ હતું કે ગૌતમ આવશે તો 50-50, મારે અડધી સીટ પર બેસવું પડશે અને અડધી પર ગૌતમને, તો મને ખબર છે મોક્ષમાં અનંત આત્માઓ એક સાથે રહી શકે છે. તમારા જ પ્રવચનોમાં મેં સાંભળ્યું છે. ભગવાન જવાબ આપો, તમે મને ઉલ્લુ કેમ બનાવી ગયા? તમને એમ હતું કે હું ગૌતમને મારી બાજુમાં રાખીશ તો ગૌતમ
મને જવા નહીં દે, નહીં 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 મને મૂકીને હું તમને નહીં જવા દઉં. નાનું બાળક એની મમ્મીને શોપિંગ કરવા જવું હોય અટકાવી દે, મને લઈને જા, નહીં તો તને પણ નહીં જવા દઉં. તો તમને એમ હતું ત્યાં ગૌતમ મને પણ નહીં જવા દે? જવાબ આપો. ગૌતમનો આક્રોશ, ગૌતમનો ઓલંભો અને ગૌતમનો ઉપાલંભ શરૂ થઈ ગયો. કેવા જબરા ઠપકા આપે છે ભગવાન. આજ સુધી હું મારી જાતને અજ્ઞાની સમજતો હતો, કારણ કે આપ હતા એટલે મારે ક્યાં જ્ઞાની બનવાનું હતું. આજે જ્યારે હું બુદ્ધિ ચલાવું છું તો મને લાગે છે તમે ચીટર નીકળ્યા, તમે ચીટિંગ કર્યું. મારા અજ્ઞાનનો, મારા ફોડપણનો, મારી સરળતાનો, મારા વિનયનો તમે ગેરલાભ ઉઠાવ્યો. મને એ નથી સમજાતું. ઓલા ચંડકોશિયાને તમે તાર્યો, પેલા સુનપાણી દેવને પણ તમે તારી લીધો, ઓલા દ્રઢ પ્રહારી જેવાને પણ તમે તારી લીધો, જે મોટા ઘોર પાપી હતા એમને તાર્યા. હું કયો પાપી હતો? મેં કયા એવા કર્મ કર્યા હતા કે તમે મને સાથે લીધા વગર ચાલ્યા ગયા છો? ભગવાન, મારા કરતા તમને શું દેવસરમાં વધારે વાલો હતો? તે મને તમે ત્યાં મોકલ્યો, 30 વર્ષ સાથે રહેનારાને દૂર કરી દીધો, અને જે એક દાડો તમારી સાથે નથી રહ્યો એને તારવા માટે મને મોકલી દીધો. મને સમજાતું નથી તમારા રાજકારણ, તમારું પોલિટિક્સ. ભગવાન, તમે બહુ ઉસ્તાદ નીકળ્યા છો. કદાચ તમને એમ હશે કે ગૌતમ કેવળ જ્ઞાન માગશે, કારણ કે જ્યારે જ્યારે ગૌતમના શિષ્યોને કેવળ જ્ઞાન થાય ત્યારે ત્યારે ગૌતમ પૂછે, ભગવાન મારા ચેલાઓને થઈ ગયું, મને ક્યારે થશે? કાંઈ વાંધો નહીં, હવે મને કેવળ જ્ઞાન પણ નથી જોઈતું, મને તો જોઈએ છે કેવળ તમારા દર્શન જોઈએ છે. કેવળ જ્ઞાન નહીં, કેવળ દર્શન જોઈએ છે. આ સિવાય હવે મારી કોઈ ઈચ્છા નથી. ભગવાન, મને લાગે છે કે તમે મારાથી ડરી ગયા, માટે તમે મને દૂર મોકલ્યો. મોટા મોહમલ્લથી નહીં ડરનારા તમે મારાથી ડરી ગયા? ભગવાન, એવું હતું તો તમારે મને કહેવું હતું કે ગૌતમ તારામાં દોષ ઘણા પડ્યા છે, માટે તું રહેવા દે, અત્યારે મને જવા દે, મને સમજાવીને પછી તમે મોક્ષમાં ગયા હોત ને તોય મને ઝટકો ન લાગત, મને કીધા વગર તમે ગયા એનો ઝટકો વધારે લાગ્યો. હવે હું વીર વીર કહીને કોને બોલાવીશ? સમવસરણની અંદર જ્યારે પણ મને શંકા થશે ત્યારે ભંતે ભંતે હું કોને કહીશ? અને ગોયમાં ગોયમાં કહીને મને ઉત્તર કોણ આપશે? તમારી ગિરાજરીમાં આખું ભરત ક્ષેત્ર મિથ્યાત્વના અંધકારથી છવાઈ જશે. કુમતી કૌશિક જાગશે, વળી ચોર ચુગલ વધી જશે. ભગવાન, તમે ગયા એટલે શું તકલીફ પડશે એની તમને વાત કરું? તમારે તો 14,000 સાધુ હતા, મારે તો તું મુનિ 14,000 છે. તાહરે વીર મારે તું એક છે, ટળવળ તો મૂકી ગયા પ્રભુ ક્યાં તમારે ટેક છે. સપનામાં પણ મેં તમારા સિવાય કોઈનું સપનું નહોતું જોયું. ઓ વીર, મારા હૈયામાં તમારા સિવાય બીજા કોઈનો વિચાર નથી આવ્યો, મારી જબાન પર વીર સિવાય બીજા કોઈનું નામ નથી આવ્યું. આજે તમે મારા સપનાઓનો ભૂક્કો બોલાવી દીધો છે. તમારા વીરામાં મારી ઊંઘ હરામ થઈ જશે, ખાવું પીવું બધું હરામ થઈ જશે. તમારા દર્શન વગર ફરી એકવાર આ 84ના ચક્કરમાં મારે ભટકવું પડશે. પ્રભુ, જે દિવસે જે પડે જે ઘડીએ તમારા દર્શન થતા હતા ને એ દિવસ અમારા માટે ધન્ય હતો. આ ગૌતમ બોલે છે. સાઉથ વાસણાના પરિવારોને પૂછું છું, તમારા પરિવારનો એક પણ સભ્ય પ્રભુના દર્શન વગર રહે ખરો? તમારા ઘરમાં નિયમ છે બહેનો કે પરિવારનો જે સભ્ય દેરાસરમાં જઈને પ્રભુના દર્શન ના કરે એને બપોરના સમયે જમવાનું ના મળે?
80 વર્ષના ગૌતમ ભગવાનના દર્શન વગર રહી નતા શકતા. તમે ગૌતમથી પણ ઉપર, આખા દિવસમાં એકવાર ભગવાનના દર્શન ન થાય તમને અંદરમાં કોઈ ફીલિંગ ન થાય. આજે આખા દિવસનો શેડ્યુલ તૂટ્યું, ભગવાનના દર્શન કર્યા વગર પાણીનું પીપું કેમ જાય? સાઉથ વાસનાના સંઘે જો મજબૂત થવું હશે તો એને સૌથી પહેલા પોતાનું પુણ્ય વધારવું પડશે, અને પુણ્યને વધારવા માટે એને સૌથી પહેલા પરમાત્માની ભક્તિ વધારવી પડશે. ચાર જિનાલય, પાંચ જિનાલય, જેટલા પણ જિનાલય થાય એનો વિરોધ નથી, પણ જેટલા ઘર છે જૈનોના, પ્રત્યેક ઘરના, પ્રત્યેક પરિવારના પ્રત્યેક સભ્યો રોજ પ્રભુના દર્શન, પ્રભુની પૂજા કરે. ગૌતમ સંદેશ આપે છે, જે દિવસે પ્રભુના દર્શન થાય, જે ઘડીએ પ્રભુના દર્શન થાય, એ દિવસ ધન્ય છે, એ ઘડી ધન્ય છે. ભગવાન હવે વધારે શું કહું, જલ્દી દર્શન આપો, દર્શન દ્યો ને નાથ, દર્શન દ્યો ને નાથ, ભક્તો તારા તને પોકારે, દર્શન દ્યો રે ના. પ્રભુને ઠપકો આપતા 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 ગૌતમ ફરી પાછા શોકમાં સરી પડ્યા છે. ફરી પાછા એમની આંખોમાંથી બોર બોર આસુડા પડવા માંડ્યા. ધ્રુસકે ધ્રુસકે રડતા ગૌતમને જોયા પછી આસપાસમાં ઉભેલાઓની આંખો પણ ભીંજાઈ ગઈ છે. ગૌતમ ફરીથી બોલે છે, ભગવાન તમને ઠપકો આપવાનો કોઈ મતલબ નથી, તમે તો મોક્ષમાં ચાલ્યા ગયા, હું જ કંભાગી છું, 30 વર્ષ સુધી સાથે રહેનારો છેલ્લી ઘડીએ તમારાથી દૂર થઈ ગયો. હવે ગૌતમ પોતાના જાતને ઉદ્દેશીને કહે છે, અરે ઓ હૃદય, તું કેવો વજ્ર જેવો છે, મહાવીરના નિર્વાણના સમાચાર મળ્યા પછી તારી છાતીના ટુકડા કેમ નથી થતા, તારું હૈયું ભાંગીને ભૂકો કેમ નથી થતું? જવા દે, હું જ વિચિત્ર છું, મહાવીરને તો મારા પર જરાય રાગ નતો, મને મહાવીર પર રાગ હતો. અને દુનિયામાં કહેવાય છે, એક પખો પ્રેમ ક્યારે પણ કરવો, એક પખો પ્રેમ એટલે સમજ્યા, એકને હોય બીજાને ના હોય, તમે સાંભળો છો ને, આવું જ્યારે પણ થતું હોય છે એનું કરુણ અંજામ આવે છે કે નથી આવતો? એક તરફી પ્રેમ એનો અંજામ બહુ કરુણ હોય છે. ગૌતમ પણ મહાવીરને કહે છે કે હું એમ સમજતો હતો કે તમને મારા પર પ્રેમ છે, તમે રોજ સમોસણમાં ગોયમાં ગોયમાં બોલતા હતા, એટલે હું સમજતો હતો કે મારા વાલા વીરને મારા પર બહુ પ્રેમ છે. આજે ખબર પડી, તમે તો વિતરાગી હતા, તમને ક્યાં મારા પર પ્રેમ છે, મને તમારા પર હતો. મારું ચાલે તો આખી દુનિયામાં ઢંઢેરો પીટાવું, જો મેં એસા જાનતી પ્રીત કીએ દુઃખ હોય, નગર ઢંઢેરો પીટતી પ્રીતન કર્યો કોઈ. મીરા લખેશ, જો મને ખબર હોત કે એક તરફી પ્રેમ કરવામાં દુઃખ જ છે, તો હું કહી દે દુનિયાને કે ક્યારે એક પાક્ષિક પ્રેમ નહીં કરતા. ફરી ચિંતનમાં ચડ્યા છે. હવે ધીરે ધીરે ગૌતમને ભેદ જ્ઞાન થઈ રહ્યું છે, ભૂલ મારી જ, ભૂલ માવીરી નથી, ભૂલ મારી જ, એ વિતરાગી હું રાગી, એ વિતદ્વેષી હું દ્વેષી, એ વિતમોહી હું મોહી, હું એમના પર મોહાયો, એમને મારા પર જરાય મોહ નહોતો. યસ, કોણ વીર, કોણ ગૌતમ, નહીં કોઈ કોઈનું કદા. મહાવીર ગૌતમના નથી, ગૌતમ મહાવીરના નથી, મહાવીર મહાવીર છે, ગૌતમ ગૌતમ છે, મહાવીર ગૌતમ નથી, ગૌતમ મહાવીર નથી, નહીં કોઈ કોઈનું કદા. આ ચિંતનમાં ગૌતમ ઓર આગળ વધ્યા, મેં આજ સુધી પ્રભુ પ્રત્યે પ્રેમ કર્યો, મોહ કર્યો, સ્નેહ કર્યો, માટે જ હું બંધનોથી બંધાયો, અને એ બંધનના કારણે હું સંસારમાં રહ્યો, અને મહાવીર ચાલ્યા ગયા, જતા જતા મારા મહાવીર મને એક સંદેશ આપતા ગયા, ગૌતમ જો વિતરાગી બનવું છે તો મારા ઉપરનો રાગ પણ
તને મોક્ષમાં જતા અટકાવશે, મારા ઉપરનો રાગ પણ તારે તોડવો પડશે, બસ બસ બસ, હવે મને કોઈના ઉપર રાગ નથી, મને પરમાત્મા ઉપર પણ રાગ નથી, આ ભેદ જ્ઞાન થયું, આ સમ્યક દર્શન થયું, અને ગૌતમના આત્મા પર લાગેલા ઘનઘાતી કર્મના ભૂકા બોલાવા માંડ્યા, સાતમા ગુણસ્થાનકથી આઠમે, નવમે, દસમે આવ્યા, ત્યાં મોહનીય કર્મનો ક્ષય કરી ગૌતમે જંપ માર્યો, બારમે ગુણઠાને આવ્યા, નાનાવરણ દર્શનાવરણ અંતરાય કર્મનો ક્ષય કરી જેવા તેરમા ગુણસ્થાનકે પધાર્યા, ગૌતમ સ્વામીને કેવળ જ્ઞાન થઈ ગયું. બોલો ગુરુ ગૌતમ સ્વામી મહારાજ. જેવા ગૌતમને કેવળ જ્ઞાન થયાના સમાચાર ઇન્દ્ર મહારાજાને પહોંચ્યા. આ દિવાળીના દિવસે ઇન્દ્ર મહારાજાએ તો જે સર્વિસ આપી છે, આહા, ઓલા અને ઉબેર કરતા પણ વધારે ભારી સર્વિસ. કેમ કે હજી અંતિમ દેશના પતાવીને જ્યાં દેવલોકમાં ઠરી ઠામ થાય ત્યાં સમાચાર મળ્યા કે પ્રભુનો નિર્વાણ સમય નજદીકમાં આવ્યો એટલે પાછા આવ્યા, ભગવાન આયુષ્ય વધારો, આ બધી ચર્ચા કરી અને ભગવાન મોક્ષમાં ગયા, બધી ક્રિયા પતાવી પાછા દેવલોકમાં જાય, ત્યાંથી નંદીશ્વરમાં જાય, ત્યાં સમાચાર મળ્યા, મિસ કોલ આવી ગયો દેવતાઓનો, અરે બાપા ક્યાં છો, આવો જલ્દી, આપણા જ્ઞાની ગુરુ ગૌતમને કેવળ જ્ઞાન થયું. એટલે વળી ઇન્દ્ર મહારાજા બધું મૂકીને પાછા અપાપાપુરીમાં આવી ગયા. ગુણાયા છે ગૌતમના કેવળ જ્ઞાનનો મહોત્સવ કર્યો છે, સુવર્ણ દલ કમળ બનાવ્યું છે 1000 પાંખડીનું, અને કમળની ઉપર ગુરુ ગૌતમને બિરાજમાન કર્યા છે, રત્નમય દીવા પ્રગટાવ્યા, 50,000 અક્ષતના આલેખન કર્યા સ્વસ્તિકના, એમ કે ગૌતમના શિષ્ય કેટલા હતા, 50,000, અને ગૌતમ સ્વામીને વિનંતી કરે સકળ સંગ, પ્રભુ મહાવીર તો ચાલ્યા ગયા, એની ગેરહાજરીમાં આપ અમારા માટે ભગવાન છો, દેશના ફરમાવો. અને ગૌતમ સ્વામી કેવલી બન્યા પછીની પહેલી દેશના નૂતન વર્ષના પહેલા દિવસે આપે છે. ગૌતમ કહે છે, અરે ઓ મહારાજ, તને એમ હતું કે મહાવીર ચાલ્યા ગયા એટલે આખા ભરત ક્ષેત્રની અંદર હવે હું છવાઈ જઈશ, છાનો રે છાનો રે, મહાવીર પછી આ ગૌતમ હાજર છે, શું મજાલ છે, તું મારા સંઘની શ્રાવક શ્રાવિકા કે સાધુ કે સાધ્વીને મોહથી મોહિત કરી શકે, તને એમ હતું કે હવે હું ધર્મધન તૂટી લઈશ, પણ તું ભૂલી ગયો કે હજી મહાવીરનું શાસન જીવતું છે, અને જ્યાં સુધી મારી હાજરી છે ત્યાં સુધી તું ધર્મધનને ચોરી નહીં શકે. અરે પાપિયા, મને લાગે છે તું મરવાનો થયો છે, ભાગી ભાગીને કેટલો ભાગીશ. આમ ગુરુ ગૌતમ સકળ સંઘને દેશના આપે છે, તમારા મોહને કંટ્રોલમાં રાખજો, મહાવીર ભલે ચાલ્યા ગયા પણ આપણા જીવનમાંથી ધર્મ ચાલ્યો ન જવો જોઈએ, મહાવીરની ગેરહાજરીમાં આપણે આપણા જીવનમાં ધર્મને વધારી મહાવીરને આપણા હૃદયમાં બેસાડવાના છે. અંધારામાં કોઈ સાપ ઘરમાં ભરાઈ જાય અને જેવો પ્રકાશ થાય એટલે ત્રાસીને બહાર નીકળી જાય, એ મોહ અને અવિરતી રૂપ અપલક્ષ્મીને આજના દિવસે દીપક પ્રગટાવી અને ત્રાસ પમાડીને બહાર કાઢવાનો છે. આજે ચોરેને ચૌટે કકડાટ મૂકી આવે છે ને બધા, સવારે અમે રિવર સાઈડ ગયા, જેટલા ચાર રસ્તા આવ્યા ત્યાં તૂટેલા ઘડા, ફૂટેલા ઠીકરા અને ઝાડું બધા મૂકી ગયા હતા. શું કહેવાય આને, શું કાઢ્યો, કકડાટ. મને એક ભાઈ પૂછવા આવ્યા હતા, મને કે મારા સાહેબ આપણે શું કાઢવાનું, મેં કીધું આ મોબાઈલ છે ને એ કાઢી આવો, એનાથી મોટો કકડાટ કોઈ નથી, ચાર રસ્તે જઈને મૂકી આવ, તારું જો આખું વર્ષ 2076 નું વર્ષ એવું સરસ જશે, એવું સરસ જશે, આખી દુનિયા તને આશીર્વાદ આપશે અને તું મને આશીર્વાદ આપીશ. મારે તમારી વાત સાવ સાચી હતી. આ ગયા પછી જે શાંતિ છે, સાચું બોલો, કોઈ વસ્તુ આવે ત્યારે શાંતિ કે જાય ત્યારે શાંતિ. ઘણી વાર હું પૂછતો હોઉં છું કે તમને કોઈ પૂછે કેમ છો, સુખ શાંતિ, તમે કહો સુખ શાંતિ છે, બરાબર છે, તો જરા જવાબ આપજો, સુખ અને શાંતિમાં શું ફરક છે, સુખ અને શાંતિમાં શું ફરક છે, હું પૂછું તો બધા જવાબ ના આપે એટલે હું કહું, જે આવે ત્યારે મળે એને સુખ કહેવાય, જે જાય ત્યારે જે મળે એને શાંતિ કહેવાય. સમજ્યા તમે?
છોકરાને લગ્ન ન થતા હોય ને બીજાના બધાને થતા હોય ને એટલે બચારાને એમ થાય મને આવું સુખ ક્યારે મળશે, મને આવું સુખ ક્યારે મળશે, ઘોડે ચડવાનું સુખ મને ક્યારે મળશે, આવે ત્યારે મળે એ સુખ. અને એક દાડા એનાય લગ્ન થાય, એ ઘોડે ચડે અને એના લગ્ન થાય એટલે એને થાય હાસ મને સુખ મળી ગયું, મારે જે સુખ જોઈતું હતું એ મળી ગયું. પણ 6 મહિના પછી જ્યારે ઓલી પિયર જાય ત્યારે જે મળે એને શું કહેવાય? આ મૂકી આવો, આનાથી મોટી શાંતિ કોઈ નથી, આનાથી મોટો કકડાટ કોઈ નથી. ગૌતમ કહે છે, મોહને તને તો ઉંચકીને ફેંકી દઈશ. અને આ રીતના ગૌતમ સ્વામીને સાંભળીને આખી દુનિયા પાવન બની ગઈ, ધન્ય થઈ ગઈ. અને હવે 12 વર્ષ સુધી આ ગૌતમ સ્વામી આ ધરતી પર વિચરે છે. જે દિવસે પ્રભુ વીર નું નિર્વાણ થયું એ દિવસથી દિવાળી શરૂ થઈ, અને જે દિવસે ગૌતમને કેવળ જ્ઞાન થયું એ દિવસથી નૂતન વર્ષાભિનંદન. જેવા જેવા સમાચાર મળતા ગયા બધા ગૌતમને જુહારવા માટે આવ્યા છે. હેપી ન્યુ યર, નૂતન વર્ષાભિનંદન, સાલ મુબારક. એ કરતા પણ ગૌતમ સ્વામી જે કેવળ જ્ઞાન માટે ઝંખતા હતા એ કેવળ જ્ઞાન આજે એમને મળી ગયું. જેમ કોઈ સીએની અંદર 4-4 વખત ટ્રાય કરે અને છતાં પણ પાસ તો થતો હોય અને 6 વર્ષે દેવ ગ્રુપ ક્લિયર કરીને પાસ થાય, તમે જાઓ કે ન જાઓ, ભલે 6 વખત ફેલ થયો તો પણ તમે એને વિશ કરવા માટે જાઓ છો કે નથી જતા? તો જેના માટે ગૌતમ ટ્રાય કરતા હતા, વારંવાર પૂછતા હતા, આજે વસ્તુ એમને મળી ગઈ એટલે નગરના નર અને નારીઓ ગૌતમને પ્રણામ કરે છે, ગૌતમને જુહાર કરે છે. જૂના શબ્દો જુહાર હતા, અત્યારના શબ્દો હેપી ન્યુ યર, નૂતન વર્ષાભિનંદન બધા કહેતા જાય છે. અને ગૌતમને શુભાશીષ શુભેચ્છાઓ આપતા જાય છે. આ રીતના ગૌતમને કેવળ જ્ઞાન થયું. નૂતન વર્ષાભિનંદનની પાછળ ખાલી એક નહીં, 2 રહસ્ય છે. એક ગૌતમનું કેવળ જ્ઞાન છે, બીજું હવે પછી જણાવીશ. એ પહેલા દીપાલિકા કલ્પમાં લખ્યું છે કે દિવાળીની રાત્રિ અક્ષતનો સ્વસ્તિક કરી પવિત્ર મનથી કોઈ પણ જાતની ઈચ્છા રાખ્યા વગર 12,500 વખત તમે એક મંત્રનો જાપ કરો, એનાથી તમને લક્ષ્મીનો લાભ થાય છે. આપું મંત્ર? એ લક્ષ્મી જોઈએ છે કે મંત્ર જોઈએ છે? પેલા એ કહી અહીંયા લખ્યું છે, ઈચ્છા કોઈ નહીં રાખતા. આ લક્ષ્મીજી એવા છે, તમે જેટલા માગવા જશો એટલા ભાગવાના છે, અને તમે એને ત્યાગો તો એ તમારી. અંકિત ત્રિવેદી એક વખત સરસ વાત કરી હતી કે બ્રાહ્મણ હંમેશા ગરીબ હોય ને જૈનો શ્રીમંત, એની પાછળ કારણ શું? ઈ કે તમારા મહાવીર સ્વામી જ્યારે દીક્ષા લેવા ગયા ત્યારે લક્ષ્મીજીનું શું કર્યું? ત્યાગ કર્યું. એ બધી કોને મળી? વાણિયાઓને. અને અમારા શ્રી કૃષ્ણ જ્યારે દરિયામાં ગયા ત્યારે ભેગા કોને લેતા ગયા? લક્ષ્મીજીને પોતે ભેગા લેતા ગયા. એટલે અમે બ્રાહ્મણો બધા કેવા રહ્યા? કરી ત્યાગે ઉસકે આગે. આવો હાથ જોડો, પલાઠી મારી બે હાથ જોડો બધા. આજે જે મંત્ર આપું છું, શક્તિ હોય તો 12,500 વખત આજે આખા દિવસમાં જાપ કરજો. બોલજો, હું બોલાવું એ પ્રમાણે. ઓમ રીમ શ્રીમ આમ શ્રી ગૌતમાય નમઃ. આટલો નાનકડો જ મંત્ર છે. ઓમ રીમ શ્રીમ આમ શ્રી ગૌતમાય નમઃ. ઓમ રીમ શ્રીમ આમ શ્રી ગૌતમાય નમઃ. અમારા ગચ્છાધિપતિ કહે છે કે અનંત કાળે ગૌતમ સ્વામી જેવા ગણધર પહેલી વાર થયા છે, જેમના અંગૂઠાની તાકાત હતી. ખીરની અંદર એ અંગૂઠો નાખ્યા પછી ખીર ખાલી ન થાય, ખાલી ન થાય, ખાલી ન થાય, માટે આપણે બોલીએ છીએ, અંગૂઠે અમૃત વસે. શ્રી ગુરુ ગૌતમ સમારિયે વાચિત પરદાતા.
એક ભાઈ પૂછવા આવ્યા હતા, મને કે મારા સાહેબ ગલ્લામાં અંગૂઠો મૂકી દે તો ચાલે? મેં એવું ભલા માણસ ગૌતમનો અંગૂઠો જુદો પાડે એના કરતા આખા ગૌતમને બેહાડી દે. અંગૂઠે મેં ઇતના તો પૂરે ગૌતમ મેં કિતના, અંગૂઠા તો શોરૂમ હે પૂરા ગૌતમ ગોડાવ. ગુરુ ગૌતમનું નામ લીધા પછી તમારું પેમેન્ટ લેવા જશો ને 100% આવશે. શ્રાદ્ધ વિધિમાં લખ્યું છે કે દુકાન ઓફિસ કે ફેક્ટરીના દરવાજા ખોલતા પહેલા કોનું નામ લેવાનું? ગૌતમ. ધંધા કરવા માટે તમે સાઉથમાં જાઓ કે ગમે ત્યાં બિઝનેસની ટૂર ઉપર જાઓ, ઘરેથી બહાર નીકળતા 3 વખત 7 વખત 9 વખત કોનું નામ લેવાનું? ગૌતમ. આવા ગૌતમ એમને બીજો મંત્ર છે, એનો જાપ 1250 વખત કરવાનો છે. જે ફાવે તે, પેલો ફાવે 12,500, બીજો 1250નો છે, એ પણ હું તમને આપું છું. હાથ જોડજો, મસ્તક નમાવજો, બોલજો ઓમ રેમ શ્રેમ ગૌતમાય સર્વલબ્ધિ નિદાનાય ઓમ રીમ નમઃ ઓમ રીમ શ્રીમ ગૌતમાય સર્વલબ્ધિ નિદાનાય ઓમ રીમ નમઃ. છેલ્લી વાર ઓમ રીમ શ્રીમ ગૌતમાય સર્વલબ્ધિ નિદાનાય ઓમ રીમ નમઃ. આ પ્રમાણે ગૌતમને કેવળ જ્ઞાન થયું, ગૌતમે વિચારવાનું શરૂ કર્યું છે. બેસતા વર્ષની પહેલા જ મંગળ દિવસે ગૌતમને કેવળ જ્ઞાન. પણ હજી એક વ્યક્તિ એવી છે કે એના સુધી હજી પ્રભુ વીરના નિર્વાણના સમાચાર નથી પહોંચ્યા. એ કોણ? એની વાત પછી કરીએ, એ પહેલાં ગૌતમની સંવેદના આપણે રજૂ કરીએ. ધ્યાનથી જો આ શબ્દો બોલ્યા હશો તો તમને ખ્યાલ આવે રચનાકારે કેટલા મજાના શબ્દો પ્રયોગ કર્યો છે. મેં પહેલા દિવસે તમારી સાથે વાત કર્યો એ છેલ્લા દિવસ સુધી તમે યાદ રાખ્યું એમ ને? શું ઠપકા આપ્યા છે? તમે કલ્પના ન કરી શકો એવા. અને તમને કહું, આ રચના અમારા સમુદાયના નાનકડા એક સાધ્વીજી ભગવંતે કરી છે. પૂરી 2 ચોપડી સ્કૂલમાં ભણ્યા નથી, એણે આવી 30 ગાથા બનાવી છે. તમે એમ માનો છો ને બીએ બીકોમ તો ભણાવવા જ જોઈએ, દીક્ષા લેવી હોય તો ડિગ્રી તો પહેલાં લેવી જોઈએ. હું કામની તમારી ડિગ્રી, તમારી બીકોમ ભણેલી દીકરીને જરાક શાકભાજી લેવા મોકલો, પહેલાં ટમાટર લે છે અને ઉપર કલિંગર લે છે. ભાઈઓ પૂછે છે આપ બીકોમ પઢે લગતે હો, ખુશ ખુશાલ થઈ જાય છે. ભૈયાજી આપકો કૈસે પતા ચલા યે પહેલે ટમાટર લિયા ઉસ પે ખડબૂચા લિયા ઉસસે પતા ચલા આપ બીકોમ પઢે હો. 2 ચોપડી નહીં ભણેલા સાધ્વી અત્યારે શાહીબાગમાં જ, માંડ 18 વર્ષની ઉંમર નથી પણ 12 વર્ષનો દીક્ષા પર્યાય છે. અહીંયા આવ્યા પછી સાધુ કે સાધ્વી કેવા ભણી ગણીને બધી ભાષામાં તૈયાર થાય છે. ક્યારેક પરિચય કરો તો ખબર પડે. આવા અદ્ભુત આ ગૌતમના સંવેદનાઓ એમણે રજૂ કરી, ગૌતમની સંવેદના અહીંયા પૂરી થાય છે. આવતીકાલે ગૌતમ સ્વામીનો રાસ વંચાશે, દીપાલિકા પર્વમાં વિધાન છે કે ગૌતમ સ્વામીના મંગળ દિવસે કેવળ જ્ઞાનના દિવસે સકળ સંઘ સમક્ષ ગૌતમ સ્વામીની સ્થાપના કરવાની. આવતીકાલે અહીંયા એક સરસ સ્ટેજ બનાવી આપજો, એના ઉપર સુવર્ણદલ કમળ અને એના પર ગુરુ ગૌતમ બિરાજમાન થશે. અનંત લબ્ધિ નિદાન ગૌતમ સ્વામીની સ્થાપના કરવાનો ચડાવો બોલાય છે. સાઉથ વાસણામાં જેમ 25-50 સંઘો ભેગા થયા છે ને રેવા આવ્યા છે, પણ અહીંયા અમારા પ્રવચનમાં 5-15 સંઘો વાળા આવ્યા છે. ઓપેરા વાળા તો છે જ, આ લક્ષ્મીવર્ધક આવી ગયું, વાસણા વાળા અહીંયા બેઠા છે. હજી તો પૂછો આ અમારા શેફાલીનો સંઘ આવી ગયો છે. અત્યારે ગણવા બેસું તો 10 સંઘ અમે તમારી માટે લઈને આવ્યા છીએ. ત્યારે આ તમારી દિવાળી દિવાળી લાગે છે. બોલો, સાચું બોલો, આટલા વર્ષમાં આવી દિવાળી થઈ ખરી? કેટલા થયા? 52 થયા ને તમને? અબ તક 52, અબ તક 52, હજી 52 ના આશીર્વાદ હમણાં જ લઈને ગયા છે.
52 વર્ષમાં ન જોઈ હોય એવી દિવાળી આ વર્ષે જોઈ છે. ઈચ્છું છું દર વર્ષે તમારી આવી દિવાળી થાવ. દર વર્ષે હું નહીં આવું, પાછા કહેતા નહીં કે દર વર્ષે તમે આવો. હું કંઈ તમારો ફેમિલી ગુરુ નથી કે તમે મને દર વર્ષે બોલાવો, પણ આ દિવાળી આટલી અદ્ભુત થઈશ એમાં ઘણા બધા ફેક્ટર્સ કામ કરીશ. આ સંઘો ગામે ગામને તો આવ્યા છે, પણ એ સિવાય 24 પરમાત્મા, 45 આગમ, અખંડ દીપક, 24 સાથિયા, મેરુ મોદક, આવા જે રોજ રોજના અનુષ્ઠાનો થયા ને એનાથી ચાર્જિંગ થયું છે. અને સૌથી વધારે ધન્યવાદ, આજના દિવસે જો કોઈને આપવા જેવા હોય તો પહેલો મંડપ મારી લાઈફમાં આવું થયું, પહેલી વાર થયું છે કે શરૂઆતનો માંડવો જુદો હોય ને પેલા દાડાનો જુદો ને છેલ્લા દાડાનો જુદો. હું તો વાસણા એટલે શું સમજતો હતો ખબર છે? મુંબઈનું ધારાવી, પણ આ નામથી વાસણા છે, બાકી તો વાલકેશ્વર. જુઓ તો ખરામ, ડે બાય ડે વધતું જાય છે. આવો એક સરસ મજાનો એક રાતમાં માંડવો ઊભો થયો, એનો જસ જો સૌથી વધારે કોઈને જતો હોય તો શાલીભદ્ર ડેકોરેટર્સ, જેના બે ભાઈઓ અહીંયા બેઠા છે, દેવાંગભાઈ અને કિરણભાઈ, આ બંનેને આપણે આશીર્વાદ આપશું. આખી રાત જાગીને આ માંડવો ઊભો કર્યો છે, એક મિનિટ. અને તમને કહું, આ ગુજરાત સમાચાર પત્તર ફાડતું હતું મારી, રોજ સવારે છાપામાં લખે કે સૌરાષ્ટ્ર સુધી વરસાદ આવી ગયો છે. અને અમુક ભાઈઓ કહે, આ અમારો મેહુલ કે મારો તબલાવાળો આવતો હતો કે અડાલજમાં વરસાદ આવે છે તો પ્રોગ્રામ છે કે નહીં? મેં કીધું, ચમના તારી ભલી થાય, તારે ન આવવું તો કાંઈ નહીં, અમારો પ્રોગ્રામ હું કામ બંધ રખાવે તું? લો ફોન કરે છે, પ્રોગ્રામ છે કે નહીં? તું ઘર ભેગો થઈ જા, કડી કલોલ ભેગો, અમારો પ્રોગ્રામ ચાલુ છે. એમાં બાકી રહ્યું તો આ મારા જ ડરાવી દીધા. કાલે સાંજે 7 વાગે 12 માતૃ પરઠવવા ગયા, મને કે છાટા આવે છે, જલ્દી રાજુભાઈને ફોન કરો ત્યાં બધી જરાક. મેં રાજુભાઈને શું કરે, શાલીભદ્રને કરો. મેં એમને ફોન કર્યા, બાપા માંડ ઊભો કર્યો ત્યાં વળી પાછું વાવાઝોડાથી બચ્યા તો વરસાદ આવ્યા. પણ ઓલું ગીત છે ને, કાલે આપણે બોલ્યા હતા, અને આવા સમાચાર મળે એટલે ડર લાગે. રાત્રે એક ભાગશાળી, કોણ હતા? તમે આવ્યા હતા? તમે આવ્યા. મને કહે કે મારા સાહેબ જેવા છાંટા પડ્યા એટલે સીધા દોડ્યા અમી જરા વાસુ પૂજ્યની પાસે, આરતી ઉતારી આવ્યા. દાદા લાજ રાખજે બે દાડા માટે. મેં કીધું, દાદાએ ક્યારને કીધું, ક્યારનો તું દૂર થઈ જા યાર. ક્યાર ખબર છે ને, કાલના વાવાઝોડાનું નામ ક્યાર હતું. એ ક્યારનો ક્યાંય જતો રહ્યો, અને અત્યારે જુઓ તડકા પડે છે. આપણે વાવાઝોડા જોતા હતા, અહીંયા તાવડા આવી ગયા છે. મેં તડકા સહન થશે, આ વાવાઝોડા સહન નહીં થાય, વરસાદ સહન નહીં થાય. આપણા ભીતરમાં ભગવાન પ્રત્યે જો ભક્તિ છે તો આમાંના કોઈ વાવાઝોડા આપણને અસર ન કરી શકે. આ એક દિવસ માટે નહીં, લાઈફ ટાઈમ માટે સમજો. આવો એક સરસ મજાનો દિવાળીનો આ માહોલ જોયા પછી એમ થાય કે આવો સરસ માંડવો બાંધ્યો છે તો એનો લાભ પણ પૂરેપૂરો ઉઠાવવો જોઈએ. આજ સવારે દેવવંદન પણ આ જ મંડપમાં કર્યા. ચતુર્વિધ સંઘ સાથે મેં મારી લાઈફમાં 42 વર્ષમાં અને જીવનના 57 વર્ષમાં પહેલી વાર ચતુર્વિધ સંઘ સાથે દિવાળીના દેવવંદન કર્યા. બાકી 3 વાગે કરતા હોય એટલે ભાઈઓ હોય, પણ આજે સાઉથ વાસણાનું નસીબ ગચ્છાધિપતિની સંમતિ મળી કે તમે 5:30 પછી જો કરતા હો, સકળ સંઘ સાથે કરો. તમારે ત્યાં દિવાળીમાં આજ સુધીમાં આટલું માણસ દેવવંદનમાં થયું? ભલું હોય તો દેવવંદન જ નથી થતા, હું દેવવંદન. તમે લાઈફમાં પહેલી વાર કર્યા છે, આવા એક સરસ દેવવંદન થયા. અત્યારે આવું એક સરસ મજાનું પ્રવચન ચાલી રહ્યું છે, અને મારી ઈચ્છા થાય છે 2 વર્ષ પહેલાં સાબરમતીમાં 3000 ભાઈઓ બહેનોને સાથે રાખી ભગવાન મહાવીરની મહાઆરતી ઉતારી હતી. માંડવો છે, સ્ટેજ છે, પરમાત્મા છે, ખાલી એક ચડાવો લેનાર જોઈએ. તમે તો બધા છો જ ને સાંજે, કે બેગ ભરી ભરીને બિસ્તરા બોરિયા લઈને ઉપડી જવાના? ના ના, કાલનું મંગલિક સાંભળ્યા વગર જવાય ખરું? જનારા બધા કાલ ચોપડા પૂજન કરીને આ બેઠા છે, એ તો બધા કાલે સાંભળવાના ને મને? ઓકે, તો આજે રાત્રે આવવાના ને, કે પછી હયાતમાં મળવાના, કે ગ્રેન્ડ ભગવતીમાં મળવાના? સાબરમતીમાં તો ટ્રેન્ડ છે ચોપડા પૂજન થાય,
પછી જોવાનું નહીં, આજ 14 છે, અમાસ છે, લાઈન લાગે, લાઈન હયાત ને ગ્રેન્ડ ભગવતીની અંદર બહાર લાઈન લાગે. તમે તો અહીંયા જ છો ને, હા તો ચોવિયાર કરી અને મારા રિયાન્સમાં આવી જજો. ભાઈ ભદ્રેશભાઈને કહેજો આ રિયાન્સ હવે અમારું થઈ ગયું, આવ્યા છે બસ રિયાન્સ અમને તમે આપી દો આ દિવાળીની ભેટ. ઈ કે દીકરાને પૂછવું પડશે, સારું સારું પૂછીને કાલે કહેજો, બેસતા વર્ષે જાહેરાત કરશું. તો આજે સાંજે બરાબર 6 વાગે વાજતે ગાજતે, જો આ ઢોલવાળો આવી ગયો છે, વાજતે ગાજતે જેટલો ચડાવો મોટો એટલા વાજા ગાજા મોટા, સમજી ગયા? અને આપણે ઘેરથી દીવા લાવજો, આજ સુધી બધું મેં આપ્યું તમને, ચોખાએ મેં આપ્યા, ફળે મેં આપ્યા, નૈવેદ મેં આપ્યા, એક દાડો તો ઘરેથી લાવો, દરેકે સરસ મજાનો સજાવીને દીવો લાવજો. અને આપણા પ્રભુની આરતી આપણે ઉતારવાની, મહાઆરતી. અને શું બનવાનું છે? રાજા હસ્તિપાળ, કુમારપાળ ઘણી વાર બન્યા, જેની દાણશાળામાં ભગવાન નિર્વાણ પામ્યા, ગાંવ મંદિર તરીકે આજે જે ઓળખાય છે પાવાપુરીની અંદર, એનો રાજા કોણ હતો? હસ્તિપાળ. તો હસ્તિપાળ બની પરમાત્મા મહાવીરની આરતી ઉતારવાની છે. ઝડપથી ચડાવો આપવામાં આવે છે, જે ચડાવો લેશે પૂરા પરિવાર સાથે એમને આગળ ઉભા રહેવા મળશે, આખો સંઘ પાછળ 2 કલાક સુધી મેહુલભાઈ ભક્તિની ધૂમ મચાવશે અને પછી આરતી મંગળ દીવો ઉતારવામાં આવશે. એટલે ગૌતમ સ્વામીના દેવવંદન કેવળ જ્ઞાનના 4 વાગે અમારા રેયાન્સના ઉપાશ્રયમાં શરૂ થશે. બરાબર 5 વાગે ત્યાંથી નીકળીને રિવેરા ભગવાન વાસુપૂજ્યના જિનાલયનું દ્વારોદ્ઘાટન થશે. ત્યાંથી બરાબર 5:20 આ નરેન્દ્ર મોદીનો જેમ ટાઈમ ટેબલ હોય છે ને, એવી રીતના બોધીનો ટાઈમ ટેબલ સાંભળી લેજો. બરાબર 5:20 સ્વામિનારાયણ પાર્કમાં રહેલા ભગવાન અમીજરા પાર્શ્વનાથ એના જિનાલયનું દ્વારોદ્ઘાટન થશે. અને ત્યાંથી બરાબર 6:45 વર્ધમાન દેશના મંડપની અંદર અમારો પ્રવેશ, ગુરુ ગૌતમની સ્થાપના, દીપકની સ્થાપના, અક્ષતની સ્થાપના અને 6:45 નવસ્મરણ અને ગૌતમ સ્વામીના રાજ સ્વરૂપ મહામાંગલિકનું શ્રવણ કરાવવામાં આવશે. માંગલિક નથી બોલતો હું, મહામાંગલિક બોલું છું. તમે કહો તો 25 મિનિટમાં નવસ્મરણ, 10 મિનિટમાં રાસ, 35 મિનિટમાં તમને છૂટા કરી દઉં. અને તમે કહો તો બરાબર 2.5 કલાક સુધી આ નવસ્મરણ, આ રાસ કોણે બનાવ્યા, ક્યારે બનાવ્યા, કેમ બનાવ્યા, વિસ્તારથી એનું વર્ણન કરી શકીએ. બોલો ભાઈ, શોર્ટકટ કે લોંગ કટ? વેરી ગુડ. ક્યાંય જવું નથી એટલે, જવું તો છે પણ ફ્લાઇટનો ટાઈમ થોડો લેટ છે એટલે વાંધો નહીં મારા. ઓકે, જીવનમાં ક્યારેય નહીં સાંભળ્યા હોય, અહીંથી બહાર નીકળશો ત્યારે તમે બોલશો કે મારા સાહેબ લાઈફમાં પહેલી વખત આવા નવસ્મરણ અમે સાંભળ્યા. સમયસર આવી જજો, આખું વર્ષ આપણું મંગળમય પસાર થાય, આરાધનામય પસાર થાય એવા ભાવથી આ મંગલિક કરવાનું છે. માટે 6:45 શરૂ થઈ જશે અને મહામાંગલિક પૂર્ણ થયા બાદ અમે તમને આશીર્વાદ આપશું. પણ પહેલાં અમારે આશીર્વાદ તો લેવા પડે ને, એટલે અમે અમારા ગુરુ ભગવંતોના આશીર્વાદ લેવા માટે બરાબર 9:30 વાગે રાજ્ય સિટીને અલવિદા કરશું. તમે જેમ બોરિયા બિસ્તરા લઈને ક્યાંક ફરવા જવાના, તો અમારે મોસાળના દાડા હવે પૂરા થાય છે. અમારે મામાને ઘેર 5-6 દાડાથી વધારે ન રહેવાય, એમાંય તોફાનીને તો જરાય ન રાખે. આ તોફાની છે, આ 5 દાડામાં પ્રદૂષણ જેવું વાતાવરણ થઈ ગયું અને પ્રદૂષણમાં જેવી ઇન્કમ થાય એવી ઇન્કમ થઈ કે ન થઈ, થઈ ગઈ છે. સંઘના માથે 1 રૂપિયાનું દેવું નહીં કરાવીએ, ઉપરથી સરપ્લસ કરાવીને જશું. અમારા ગુરુ ભગવંતોની અમને આપેલી આ શીખ છે, આપણા નિમિત્તે સંઘને દેવું ન થવું જોઈએ, સંઘ સરપ્લસ કરવો જોઈએ. તમારા બધાની ઉદારતાથી આવું એક સરસ મજાનું અનુષ્ઠાન થયું. 9:30 વાગે વિહાર કરી ઓપેરા જશું. ગુરુદેવ ગચ્છાધિપતિના આશીર્વાદ, જૈનનગરમાં અમારા ગુરુદેવ હેમચંદ્ર સુરી મહારાજ એમના આશીર્વાદ લેશું.
તમારે પણ એમના જો લેવા હોય તો આઈ એમ રેડી વિથ યુ. તમે જો અમને ભાણિયાને મૂકવા તો આવો, આવશો? હા, કેટલા આવશો? આંગળી ઊંચી કરો એટલે ખબર પડે. અને એની પાછી ભોજનની વ્યવસ્થા મારે કરવાની, બધું ભાણિયાના માથે. સારું સારું, આવજો, બધા આવજો, ચતુર્વિધ સંઘ આવજો. આપણે લઈને ગચ્છાધિપતિના ચરણોમાં જશું, એમના આશીર્વાદ લેશું. આવા આ દિવાળી પર્વના મહિમા જેટલા ગાવ એટલા ઓછા છે. હું 5 દિવસથી બોલું છું, હું ગણતો નથી કેટલા કલાક ને કેટલી મિનિટ. મને ધોળકિયા કહી દે કે આજે 2 કલાક ને 6 મિનિટ. ફેસબુકમાં આટા મારનારાઓને ખબર પડી જાય કે આજે કેટલી મિનિટ. ટોટલ 300 પાના વાંચવાના છે. હું તમારી સામે લગભગ 250 વાંચી ગયો છું. કેટલા બાકી રહ્યા એટલું તો સાંભળશો ને. તોય ઘણું છૂટી ગયું છે, ઘણું છૂટી ગયું છે. સંપૂર્ણ દિવાળી કલ્પ જો વાંચવું હોય તો તમારા ઘરમાં પુસ્તક હોવું જરૂરી છે. 4 વર્ષ પહેલાં જૈનનગરમાં આનું ઓપનિંગ થયું હતું. 3000 નકલમાંથી આજે મારી પાસે 400 નકલ નથી રહી, પણ આની સાઈઝ મોટી છે તો એની પ્રાઇસ પણ મોટી છે. તમારી ઈચ્છા હોય તો અમે 10 કોપી લાવ્યા છીએ. 600 રૂપીસ, 600 રૂપિયાનું આ પુસ્તક છે. વહેલો તે પહેલો પ્રવચન બાદ અમારા ભાગશાળી બધાને આપે છે, જેને જોઈએ તે મેળવી લેજો. એ સિવાય એક સરસ મજાનું કેલેન્ડર છે જેમાં 34 અતિશય છે પરમાત્માના, અદ્ભુત પિક્ચર્સ. 150 રૂપિયાનું આ કેલેન્ડર આજે 100 રૂપિયામાં મળશે. જોઈએ મેળવી લેજો. એ સિવાય જે જુદા પુસ્તકો છે જૂના એ પણ મળી શકે છે. સમાચાર આખી નગરીને મળી ગયા, આસપાસની નગરીને મળી ગયા છે. ઉડતા 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 એ જમાનો ફોનનો નહોતો, મોબાઈલનો નહોતો, ફેસબુક કે યુટ્યુબનો નહોતો કે આખા વર્લ્ડમાં સમાચાર પહોંચી જાય. આજે તો ઘટના ઘટી નથી ને આખા વર્લ્ડમાં પહોંચી નથી. આપણા પ્રવચન ઓનલાઈન ઓસ્ટ્રેલિયામાં સંભળાય છે. ભગવાનના નિર્વાણના સમાચાર એમના સગા મોટા ભાઈને નથી મળ્યા. કોણ છે એમના મોટા ભાઈ? ક્યાં છે મોટા ભાઈ? ક્યાં છે? ક્ષત્રિય કુંડમાં છે. સવારે 9 વાગે એમને સમાચાર મળ્યા છે. તમારો પ્રાણ પ્યારો નાનો ભાઈ વર્ધમાન સર્વ કર્મનો ક્ષય કરી મોક્ષમાં. નંદીવર્ધન કહે છે ઇટ ઇઝ ઇમ્પોસિબલ. સામાન્યથી દુનિયાનો વ્યવહાર એવો છે કે મોટા ભાઈ પહેલા જાય, નાનો ભાઈ પછી જાય. આ શું? મારો નાનો ભાઈ પહેલા ગયો, હું હજી સંસારમાં. નંદીવર્ધનથી આ સમાચાર સહન ન થયા. નંદીવર્ધન બેભાન. સેવક વર્ગે આવીને એમના ઉપર પાણીના છાટણા કર્યા, વીંજણા વીંજ્યા. જેમ તેમ બેઠા થયા પછી નંદીવર્ધનનો વિલાપ શરૂ થઈ ગયો. ભાઈ, જે દિવસે તે દીક્ષા લીધી હતી તે દિવસે પણ હું રડ્યો હતો. મને લાગે છે કે તે દીક્ષા લીધી એ સારું હતું, તું ચાલ્યો ગયો એ ખોટું છે. તે દીક્ષા લીધી તો ક્યારેક તો અમે તને મળવા આવતા હતા. અમને મૂકીને તમે આજે મોક્ષમાં ચાલ્યા ગયા, હવે તમે અમને નહીં મળો, અમે તમને નહીં મળીએ. મા બાપ ગયા, ભાઈ ગયો, હવે આ સંસારમાં મારે કોના માટે જીવવાનું છે? ભાઈ, જ્યાં હો ત્યાંથી પાછા આવો. તમારા વગર મારા મોઢામાં આજે પાણીનું ટીપું નહીં જાય, અન્નનો દાણો નહીં જાય. નંદીવર્ધનના વિલાપમાં એક પ્રહર વીતી ગયો. બપોરના 12 વાગ્યા, પેટમાં કાંઈ નથી. ઉંમર છે, નાનો ભાઈ 72નો હોય તો મોટો ભાઈ મિનિમમ 75નો તો હોય કે ન હોય? વચ્ચે એક બેન છે સુદર્શના, 75ની ઉંમર હોય, રાજવીનું શરીર હોય,
वृद्ध शरीर होय कई रीतना जीवी शके। मंत्रियों सेवक वर्ग ने परिवार चिंता में छे के आ नंदीवर्धन ने कहीं थई न जाए तो सारू। जमवा पधारो महाराजा, जमवा पधारो। नहीं, मारे नथी जमवू। विलाप माने विलाप में त्रण वाग्या छे, सूर्य अस्त तरफ जई रह्यो छे, संध्या ढळी रही छे, रात पड़वा आवी छे। हवे तो नंदीवर्धन कई नथी लेवानो। भाई ना वीरामा नकोरडो उपवास कर्यो छे। रात पड़ता पड़ता तो आखा क्षत्रिय कुंड में समाचार पहुंची गया के नंदीवर्धन अणसण पर उतरी गया। बस हवे मारे जीववू नथी, खावू नथी, पीवू नथी। मारा भाई ना वीरामा हूँ केम रही सकूं? आखी रात लोकोए जागरण कर्यो छे, भाई सन्नाटो छे। क्या नंदीवर्धन ने कहीं थई तो नहीं जाए ने? वर्धमान तो गया, क्या बीजा समाचार तो सवार पड़ता सांभळवा नहीं मळे ने? एक उपवास क्या एमने प्राण तो नहीं ले लिया? सवार पड़ी, फरी मंत्रियो सेवको आवीने पानी लावे छे, दूध लावे छे। नंदीवर्धन उदास बैठा छे। आखी नगर ना नर नारियो चिंता में छे। कोने कहिए, कौन समझावे? आखी नगरी मां नंदीवर्धन थी मोटू कोई छे ज नहीं। नगरी ना लोकोए ना सांभळ्युं, पण कुदरते सांभळ्युं। क्षत्रिय कुंडना वेदनाना समाचार पवन द्वारा बेन सुदर्शनाना काने पहोंच्या छे। सुदर्शनाने समाचार मळ्या के भाई पण गया अने मोटा भाई उपवास पर चढ्या छे। एक साथे बे आघात। सुदर्शना ने थयुं कोने संभाळू? स्त्री माखण परता करता पण कोमळ हृदय हो, पण अवसरे ए स्त्री कठोर पण बनी शके छे। एने विचार्यू के वर्धमान तो गया, ए पाछा नथी आवाना, पण एना वीरामां कंईक नंदीवर्धन न जता रहे। अत्यारे મારું મુખ્ય કામ છે નંદીવર્ધનને સંભાળી લેવાનું। સીધો રથ તૈયાર કર્યો, પવન વેગી ઘોડાઓ જોડ્યા અને સુદર્શન મારતા ઘોડે ક્ષત્રિય કુંડમાં આવી પહોંચ્યા છે। ધૂળ ઉડાડતો રથ જેવો ક્ષત્રિય કુંડમાં પ્રવેશ્યો, સૌ બહાર ઊભા છે, આ કોણ આવ્યું? ત્યાં પડદો ચીરીને સુદર્શના જેવા નીચે ઉતર્યા। બધાને થયું હાશ, હવે ચોક્કસ નંદીવર્ધનના પારણા થશે, કારણ કે જેને કોઈ ન પહોંચે એને એનું પેટ પહોંચે। એક જ ઉદરમાંથી બે જણા જન્મ્યા છે। વર્ધમાન જેમ ત્રિશલાનો દુલારો હતો, એમ સુદર્શના પણ ત્રિશલાની દુલારી છે, નંદીવર્ધનની બહેન છે, વર્ધમાનની મોટી બહેન છે। સડસડાટ રથ જ્યારે ક્ષત્રિય કુંડના નંદીવર્ધનના મહેલ પાસે આવીને ઊભો રહ્યો અને સડસડાટ કરતા સુદર્શના નંદીવર્ધનના શયનખંડમાં પ્રવેશી ગયા। ઉદાસ બેઠેલા નંદીને કહે છે, ભાઈ હું આવી ગઈશ, ગઈકાલનો નકોરડો ઉપવાસ, આજે બીજો એક પ્રહર વીતી ચૂક્યો છે। કોઈનો અવાજ સાંભળવો જેને ગમતો નથી, એ સુદર્શનાનો અવાજ, મધથી એ મીઠો અવાજ સાંભળતા નંદી ઉપર જ, ઓ બેન તમે આવી ગયા, અને ફરી પાછું રડવાનું શરૂ, બેન આપણો ભાઈ ચાલ્યો ગયો છે। વર્ધમાન ગયો, આપણને મૂકીને ગયો છે। ભાઈએ રડવાનું શરૂ કર્યું એટલે બેને રડવાનું શરૂ થઈ ગયું, પણ આ સુદર્શના હતી, એને પોતાની જાતને સંભાળી લીધી કે હું અહીંયા રડવા નથી આવ્યા, રડતાને છાના રાખવા આવીશ। સ્ત્રીની તાકાત છે, એ રડી પણ શકે છે, એ ધારે તો તમને રડાવી પણ શકે છે, અને કોઈ રડતું હોય તો એને છાના રાખી દેશે। એક બાબલો રડે ને તમારો, અને તમને કહીએ ને કે જરા છાનો રાખો ને, તમે એને આમ તંગડીથી ઊભો કરો, ઓલો ન રડતો તો રડવા માંડે ભેકડા તાણે, અને ઈ જે આમ હાથથી ફેરવે પંપાળે, રડતો હોય તો
સુદર્શનાએ નંદી વર્ધનને કીધું, મોટા ભાઈ આ રડવાના દિવસો નથી. વર્ધમાન ગયા એની મને ખબર છે, પણ મને જવાબ આપો એ ક્યાં ગયા છે? સંસારમાં તો નથી ગયા ને, કોઈ દુર્ગતિમાં તો નથી ગયા ને, મારે અને તમારે આપણે સૌએ જ્યાં જવાનું છે ત્યાં જ ગયા છે. અનંત સુખનો એ સ્વામી બન્યો છે, એની પાછળ રડવાનું ના હોય. તમને પૂછું છું, તમારો દીકરો અમેરિકાની અંદર જાય અને ત્યાં ગયા પછી 5 વર્ષ ભણી ગણીને કમાઈને તૈયાર થાય, તમે એને જ્યારે એરપોર્ટ પર મૂકવા જાઓ ત્યારે રડવું આવે, પણ પછી જ્યારે તમે એની સિદ્ધિઓ સાંભળો ત્યારે રડવું આવે ખરું? કદાચ આવે તો એ શેના આંસુ હોય? હરખના. જે સિદ્ધિ એને જોઈતી હતી એ મળી ગઈ છે. તો આપણા પ્રાણ પ્યારા ભાઈને જે સિદ્ધિ સિદ્ધ શીલા જોઈતી હતી એ મળી ગઈ, એની પાછળ રડવાનું ના હોય, હરખ કરવાનો હોય. ઊભા થાવ, શેનામ બૈરાની જેમ રડવા બેસી ગયા છો? શરમ નથી આવતી? આ બેન સિવાય ભાઈને કોઈ ના કહી શકે. નંદીવર્ધનમાં જાણે પ્રાણ પુરાયો. અરે નંદીવર્ધનની બેટરી જે ઉતરી ગઈ હતી ને, ચાર્જિંગ થઈ ગયું. બેને કીધું, ઊભા થાવ, હું રડતા મોટા ભાઈને જોઈ શકતી નથી, અને વાત સાંભળો, કાલનો ઉપવાસ છે, પારણું કરવાનું છે, અને પારણું ક્ષત્રિય કુંડમાં નહીં, મારે ઘેર કરવાનું છે, તૈયાર થાવ. નંદી ઊભા થયા, રથમાં બેસાડ્યા, આગળ સુદર્શનાનો ને પાછળ નંદીનો રથ દોડી રહ્યો છે, અને સડસડાટ પવન વેગી ઘોડાઓ સાથે સુદર્શનાના આંગણે બે રથ આવીને ઊભા. સેવક વર્ગ તૈયાર હતો. સુદર્શનાએ આદેશ આપ્યો, સૌથી પહેલાં ગરમ પાણીથી નંદીવર્ધનને સ્નાન કરાવો, નવા કપડાં પહેરાવો, સરસ મજાના દાગીનાઓ પહેરાવો, અને ખુદ સુદર્શના આજે પોતાના ભાઈને પારણા કરાવવા માટે રાબડી બનાવે છે. સૂંઠ પીપરામૂળની ગોળી છઠના પારણા થઈ ગયા ને, થઈ ગયા. પારણાની રસોઈ રસવંતી, 32 પકવાન 33 વ્યંજન તૈયાર કર્યા, અને બાજોઠ નંખાયા, સોનાના થાળ મુકાયા, ચાંદીની ચમચીથી આજે બેન ભાઈને શું કરાવે છે? જે દિવસે બહેને ભાઈને પારણા કરાવ્યા જગતે, એ બીજો દિવસ હતો નવા વર્ષનો, બીજનો દિવસ હતો જગતે એને પર્વ તરીકે જાહેર કર્યું. એ પર્વનું નામ શું આપ્યું? તમારું નસીબ છે, કાલે એક સાથે બે પર્વ છે, બેસતું વર્ષ પણ કાલે અને ભાઈ બીજ પણ. જૈનોએ રક્ષાબંધન ના મનાવવાની હોય, જૈનોએ ભાઈ બીજ મનાવવાની હોય, બહેનોએ આવતીકાલે ભાઈને પોતાના ઘરે બોલાવવાના, જમાડવાના, અને ભાઈ પણ ખબર છે બહેનોની સરસ મજાની પહેરામણી કરે છે. નંદીવર્ધન પણ સોનાના દાગીના, હીરા માણેકથી જડેલા બહેન સુદર્શનાને અર્પણ કરે છે. વર્ધમાનનો વિયોગ ભૂલાઈ ગયો, વર્ધમાનના નિમિત્તને પામીને જગતને ભાઈ બીજનું પર્વ મળ્યું. બેન ભાઈના ઓવારણા લે છે. વર્તમાનમાં ભાઈ અને બેનના સંબંધો વચ્ચે પણ સ્વાર્થ ખડો થવા માંડ્યો છે. તમને જાણીને દુઃખ થશે, તમારી એક બહેન એના કર્મના ઉદયથી ડાયવોર્સ કે વિધવા બનીને તમારા ઘરે આવી હોય, કેટલું સાચવો. મારે નામ નથી આપવું, પાલડી વિસ્તારની અંદર અમારા સુકૃત સેન્ટરના આયોજકો એક વિચાર કર્યો કે જે મા બાપ દીકરા વગરના છે, દીકરા છે પણ જેને દીકરા સાચવતા નથી, એકલા અટુલા છે, એવા મા બાપ જે હેલ્પલેસ છે, એમને આપણે ટિફિન પહોંચાડવાનું. તમને જાણીને આનંદ થશે, પાલડી વિસ્તારના ઓપેરા સોસાયટી પાસે આવેલા સુકૃત સેન્ટરમાંથી ડેઇલી 20-25 ટિફિન આવા વિસ્તારમાં રહેલા માતા પિતાને પહોંચાડવામાં આવે છે. એનો સર્વે કરવા જ્યારે અમારા યુવાનો ગયા, એમણે મને કીધું, મારા સાહેબ એક ઘરે ગયા, મા બાપ ગુજરી ગયા છે, બેન પાછી આવીશ, માં ઘરમાં હતી ત્યાં સુધી ભાઈએ બેનને સાચવી, જેવી માં દેવલોક થઈ ગઈ, ભાઈઓએ ભેગા મળીને બેનને કીધું, ટેરેસ પર એક નાનકડી ઓરડી છે, જા તારે ત્યાં રહેવાનું અને તારે તારું ફોડી લેવાનું, હવે અમારી પાસે તારે કોઈ ભાગ માંગવાનો નહીં, આ તો બા હતા એટલે અમે તને સાચવી,
અમારાથી હવે તું સચવા એમ નથી. આજે એ બેનને સુકૃત સેન્ટર દ્વારા ટિફિન પહોંચાડી એની પેટની આગ ઠારવામાં આવે છે. આસો મહિનાથી શરૂઆત થઈ છે અને મને કહેતા આનંદ થાય છે કે એક જગ્યાએ આની ટીપ કરવા માટે અમારે જવું નથી પડતું. આ જૈન સંઘને જેવા સમાચાર મળે છે કે આવો પણ લાભ મળી શકે અને સામે ચડીને લાભ લેવા આવે છે. એક મહિનાનો લાભ આપો, એક અઠવાડિયાનો લાભ આપો, એક દિવસનો પણ અમને લાભ આપો. આવતીકાલે અમારા દીકરા કદાચ અમને ના સાચવે એ વખતે અમને સમાધિ પ્રાપ્ત થાય એ ભાવ સાથે અમને પણ આવા 20-25 મા બાપને સમાધિ આપવાનો લાભ આપો. આ કલીકાર્સ સગા ભાઈ બેનની સામે નહીં જુએ અને બેન પણ ક્યારેક પોતે શ્રીમંત હશે ને પોતાનો ભાઈ જો નબળો હશે ને પોતાના ભાઈની ઉપેક્ષા કરશે. યાદ કરો નંદીવર્ધન, યાદ કરો સુદર્શના, જગતને ભાઈબીજનું પર્વ મળ્યું. હું ઈચ્છું છું જૈનો તમે ભાઈબીજનું પર્વ પહેલાંની માફક પાછા મનાવતા થાઓ, શરૂઆત કરો. આવતીકાલે તમારા ભાઈને આજે ફોન કરીને કહી દો કે આવતીકાલે તારે અમારે ઘેર જમવા આવવાનું છે. પરસ્પરનો પ્રેમ વધશે, પરસ્પરની લાગણી વધશે, આપણા સ્વાર્થ ઘસાઈ જવા જોઈએ, ઘટી જવા જોઈએ. આવો એ જ નંદીવર્ધન પાછા ફર્યા પણ રહી રહીને ફરી વર્ધમાનની યાદ આવી જાય છે. સુદર્શનાને સમાચાર મળ્યા કે નંદીને હજી વર્ધમાનની યાદ ભૂલાતી નથી. સુદર્શના કહે છે ભાઈ હવે તો સમજો. ત્યારે નંદી કહે છે ભાઈ તારે ઠીક છે, તું તો લગ્ન કરીને સાસરે ગઈ, હું અને વર્ધમાન 30-30 વર્ષ સાથે રહ્યા છે. આ રાજમહેલ, એની એક એક ભીત, એના એક એક દાદરા અમારા પ્રેમના સાક્ષી છે. મને આજે યાદ આવે છે આ ડાઇનિંગ ટેબલ પર બેસીને અમે જમતા હતા, આ બહારના ફળિયામાં અમે રમતા હતા. આજે હું એકલો વર્ધમાન ચાલ્યા ગયા. ફરી સુદર્શના એ કમર કસી. બરાબર એક વર્ષ પૂરું થયું, અમાવાસ્યા આવી, ભાઈબીજના દિવસે સુદર્શનાએ ફરીથી નંદીવર્ધનને આમંત્રણ આપ્યું છે. આફ્ટર 1 યર, ભાઈ આવી જા. કેમ? વાલો વર્ધમાન મારે ઘેર આવ્યો છે. હોય નહીં? અરે સાચું કહું છું, વર્ધમાન મારા આંગણે આવ્યો છે. ઓને નંદીવર્ધને રથમાં ઘોડા જોડ્યા અને દોડ્યા. સુદર્શનાના ઘરે પહોંચીને પૂછે છે ક્યાં છે મારો વાલો વીર વર્ધમાન, ક્યાં છે? શાંતિ તો રાખ, જરા પાણી પી, કપડાં બદલ, સ્નાન કર, થાક ઉતાર, પછી હું તને બતાવું બધું જ. પછી પેલા મને મારો ભૈલો બતાવ, તો આવ મારી પાછળ. આગળ સુદર્શના, પાછળ નંદીવર્ધન ચાલે છે. 2-4 ઓરડા પસાર કર્યા પછી એક ઓરડા પાસે આવ્યા. દરવાજો ખુલ્યો, સામે પડદો છે, પડદો ખેંચ્યો અને સામે વર્ધમાન ઊભા છે. નંદીવર્ધન જઈને ભેટી પડ્યો છે. ઓ મારા વાલા વર્ધમાન, તારા વગર એક વર્ષ મેં કેમ કાઢ્યું એની તને ખબર નથી. ભૈયા હવે જતો નહીં, હવે નહીં છોડું તને. 1 કલાક સુધી નંદીવર્ધન વર્ધમાનને જકડી પકડીને રહ્યા છે. સુદર્શનાએ છૂટા પાડ્યા, ભાઈ કંઈક તો સમજ, આ વર્ધમાન નથી, આ વર્ધમાનની પ્રતિમા છે. કારણ નંદીવર્ધનના ગયા પછી બેન સુદર્શનાએ જાતે એક પથ્થર મંગાવી પોતાની જાતે મૂર્તિ ઘડી છે. પોતે વર્ધમાનને જોયા છે ને નજર સામે રાખી અને મૂર્તિ ઘડતા ગયા, ઘડતા ગયા. 1 વર્ષમાં વિશાળ કાય મૂર્તિ બની ગઈ. એને વિચાર આવ્યો, મારા નંદીવર્ધનને આ પ્રતિમાના દર્શન કરાવું જેથી એનો શોક શાંત થાય. ઓ આ પ્રતિમા જ, હું તો સમજો કે મારો વર્ધમાન જ. બેન કોણે બનાવી? મેં બનાવીશ. તું પ્રભુની પ્રતિમા? હા
મારા વાળા વર્ધમાનની, તમને જાણીને આનંદ થશે, આ વર્ધમાનની પ્રતિમા સગ્ગી બેન સુદર્શનાએ જાતે ટાંકણા મારીને ઘડી અને આજે પણ આ પ્રતિમા મળે છે. આવી પ્રતિમાને જીવિત સ્વામીની પ્રતિમા કહેવાય. ભગવાન જીવતા હતા ત્યારે જે પ્રતિમાઓ બને એને કઈ પ્રતિમા કહેવાય? જીવિત. નાણા, દિયાણા, નાંદિયા કયા છો? જીવિત સ્વામી વાંદિયા. એ જીવિત સ્વામીની પ્રતિમા જેમ છે એમ ગુજરાતમાં પણ એક જીવિત સ્વામીની પ્રતિમા છે. ખબર છે ક્યાં? મહુવા. ભાવનગરની પાસે મહુવામાં બેન સુદર્શનાએ જાતે ઘડેલી પ્રતિમા ફરતી 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 આજે મહુવામાં છે. પાલીતાણાની પંચતીર્થી કહેવાય એમાંની એક તીર્થ કયું છે? મહુવા. કોણ ગયું છે મહુવા? કોણે દર્શન કર્યા છે મહુવાના મહાવીર સ્વામી? જો મહુવાના મહાવીર સ્વામીના દર્શન કર્યા હોય તો એનો ઇતિહાસ પણ સાંભળી લો. બેન સુદર્શનાએ ઘડેલી આ પ્રતિમા છે મહુવા. શાશ્વત ગિરિરાજની પંચતીર્થીમાંનું એક તીર્થ મહુવા, જેને મધુપુરી કહેવાતી. મહુવા જ્યાં જાવડસા થયા છે, મહુવામાં એક છે બળકર એક નરબંકાઓ થયા છે, એમાંના એક શાસન સમ્રાટ નેમિસુરી મહારાજ. નેમચંદ એમનું નામ. 16 વર્ષની ઉંમરે દીક્ષાના ભાવ થયા, પણ એ સમય એવો હતો કે દીક્ષાની રજા મળતી નથી. એ સમય એવો હતો લગ્ન રજા માગીને થતા પણ દીક્ષા ભાગીને થતી. આજ ઉલટા હો ગયા, દીક્ષા રજા માગીને થાય છે. હવે સંભળાય છે કે ભાગીને દીક્ષા થઈ એમ? નહીં સંભળાય, મા બાપ પ્રેમથી આવે. હા સંભળાય છે ભાગીને, એ તમે બોલો હું ના બોલું. વાઈસે વર્ષા હો ગયા, આજે દીક્ષા રજા માગીને થાય, લગ્નો ભાગીને થાય. મમ્મી અમે લગ્ન કરી લીધા છે, તમે આશીર્વાદ આપજો, હું ધૂળ આપે તને આશીર્વાદ. મા બાપની જેમાં સંમતિ ન હોય એની સાથે લગ્ન કરતા શરમ ના આવે? અમે સિવિલ મેરેજ કર્યા છે, અમે કોર્ટ મેરેજ કર્યા છે. હિન્દુસ્તાનની આ પરંપરા છે, નો સિવિલ મેરેજ, નો કોર્ટ મેરેજ, નો લવ મેરેજ, ઓનલી અરેન્જ મેરેજ. બીકોઝ અરેન્જ મેરેજ ઇઝ ઇક્વલ ટુ ઓરેન્જ મેરેજ. મા બાપની સંમતિ વગર ભાગીને થતા લગ્નો બહુ લાંબા ટકતા નથી. 6 મહિનામાં એ દીકરીઓ પાછી આવે છે કે નથી આવતી? જેની ને તેની સાથે ભાગી જનારાઓને ખબર નથી હોતી કે ખાલી રૂપ જોઈને કે ખાલી રૂપિયા જોઈને કોઈની સાથે લગ્ન ના કરાય. 16 વર્ષની ઉંમરે દીક્ષાના ભાવ થયા, મા બાપની સંમતિ ના મળી તો ઘરેથી ભાગીને છૂટ્યા. ભાવનગર જવું તું, 3 દિવસ લાગ્યા. બળદગાડામાં બેઠા, ઊંટ ઉપર બેઠા, કોકના ઘરે રાત રહ્યા, લપાતા છુપાતા ભાવનગર પહોંચ્યા. ગંભીર વિજય મહારાજ, વૃદ્ધિચંદજી મહારાજ અને એમને જઈને આ 16 વર્ષનો છોકરો નેમિચંદ કે છે મારે દીક્ષા લે છે. આ પુસ્તક મેં તમને કાલે બતાવ્યું હતું ને, જેની અંદર બધા અલગ અલગ મહાપુરુષ, આ 21માંથી કદાચ 17 આચાર્ય એવા છે કે જેમણે ભાગીને દીક્ષા લીધી છે. અમારો આખો સમુદાય ભાગેડવાનો ભેગો થયો. પ્રેમસુરી મહારાજ ભાગીને, ભુવનભાનુસુરી મહારાજ ભાગીને, બુદ્ધિસાગરજી ભાગીને, સાગરજી ભાગીને. એ સમયમાં દીકરાઓને જલ્દી દીક્ષા નહોતી મળતી. નેમિસુરી મહારાજને દીક્ષા મળી, ન્યાય ભણ્યા, વ્યાકરણ ભણ્યા, જેઠ સુદ સાતમના દીક્ષા લીધી અને પહેલા ચોમાસામાં સંસ્કૃતમાં કલ્પસૂત્રની ટીકા સુબોધિકા ઉપર પ્રવચન કર્યું. પહેલા જ વર્ષે. સંસ્કૃતનું ગ્રામર કેટલું હાર્ડ હોય છે એની તમને ખબર નહીં હોય. તમારું ઇંગ્લિશ તો એની સામે કાંઈ નથી, જોકે તમે લોકોએ વોટ્સએપ લાવીને ઇંગ્લિશની પથારી ફેરવી નાખી. હવે વાયો યુ યુ ન લખાય, યુ આઈ એલ યુ, અને પછી એમાંથી ઈલુ ઈલુ ચાલુ થાય. મને એને બતાવ્યો છે, છે લખું તો સી ડબલ એચ છે નહીં, સિક્સ છે. શું આ ચાઇનીઝ ભાષા કરી નાખી તમે? આને કોડવર્ડ, ચાઇનામાં લિપિ નથી, ચાઇનામાં કોડવર્ડ ચાલતા હોય. આ વોટ્સએપિયા, આંગળીઓ બહુ દુખે છે. આ કયો રોગ છે? આને વોટ્સએપિયા કહેવાય. આ નવો દર્દ આવી ગયો છે વોટ્સએપિયા નામનો. અત્યાર સુધી લખવું લાગતો હતો, હવે વોટ્સએપિયા આવ્યો છે. આંગળી મારે વળતી નથી, ક્યાંથી વળે પણ આખો દાડો આમાં જ ચાલે છે, આમાં જ.
અને એ નેમિસુરી દાદા ડે બાય ડે ચારિત્રમાં આગળ વધ્યા. આખું ચરિત્ર તો 3 કલાક બોલીશ તો પણ ઓછું પડશે, પરંતુ આ મહાપુરુષોના ચરિત્ર મેં આ પુસ્તક લખતી વખતે વાંચ્યા છે. ગજબનો પ્રભાવ હતો. અમારા ગચ્છાધિપતિ કહેતા કે એ સમયમાં હકીકતમાં તેઓ શાસન સમ્રાટ હતા. આખા શાસનમાં પૂછવા યોગ્ય કોઈ આચાર્ય હોય તો નેમિસુરી મહારાજ, ચાહે કસ્તુરભાઈ હોય, ચાહે અંબાલાલ સારાભાઈ હોય, ચાહે કોઈ પણ સંઘની મોટી વ્યક્તિ હોય, પ્રશ્ન આવે ત્યારે કોની પાસે જતા? નેમિસુરી દાદા પાસે. પાંજરાપોળની અંદર તેઓ વર્ષો સુધી રહ્યા છે અને ચાતુર્માસો કર્યા છે. શાસનનું કોઈ અંગ એવું નહોતું કે જેમાં એમનો પ્રભાવ ના હોય. શેરીસા તીર્થ નેમિસુરી મહારાજની દેણ છે, ખબર છે. એની પ્રતિષ્ઠા વખતે દિગ્પાલને શ્રીફળ ઉછાળવામાં આવ્યા. ઉછાળ્યા ને બાકડા, એ ઉછાળ્યા ઉછાળ્યા નીચે જ ના આવ્યા. કેમ? દિગ્પાલ દેવતાઓ ત્યારે અદૃશ્યપણે હાજર હતા, એમણે કેચ કરી લીધા. જેની પ્રતિષ્ઠામાં દેવતાઓ હાજર હોય એને નેમિસુરી દાદા. એથી આગળ તમે રાજસ્થાન ગયા છો, કાપરડાજી તીર્થના દર્શન કોણે કર્યા છે? કાપરડાજી, કાપરડાજીની પ્રતિષ્ઠા વખતે ગામવાસીઓ આદિવાસીઓ નેમિસુરી દાદાને મારી નાખવા તૈયાર થયા. નહીં હોને દેંગે, પણ આ 56ની છાતી કાંગરાના કિલ્લા ઉપર પોતે ચડ્યા. એવો હુંકાર અને ટંકાર કર્યો જેને તીર ભાલા કે ગોળી ચલાવ્યું હોય છાતી પર ચલાવી શકે છે, પણ કાપરડાના પારસનાથની પ્રતિષ્ઠા તો થઈને જ રહેશે, થઈને જ રહી. આ એ નેમિસુરી દાદા છે. મેરુપ્રભસુરી મહારાજને જેમણે અંતિમ દીક્ષા આપી હતી. મને એવા સમાચાર મળ્યા કે પાલીતાણા જતા હતા ત્યારે લોલિયા ખડોલ એ વખતે આ બધા તીર્થો નહોતા, પણ નેમિસુરી મહારાજ રાવટી તાણીને ઉતરતા રાત પડે ત્યાં વિચ્છીનો ઉપદ્રવ બહુ. એટલે દાદા કે આ અહીંયા બાઉન્ડ્રી કરું છું, બહાર કોઈ જતા નહીં. ભૂલમાં એક મહાત્મા બહાર ગયા અને વિચ્છીએ ડંખ મારી દીધો. એમની બાઉન્ડ્રીની બહાર વિચ્છી ફરે, પણ એમણે મંત્ર બોલીને જે બાઉન્ડ્રી કરી એની અંદર એક વિચ્છી પ્રવેશી ના શકે. કેમ? આવું કેમ? કારણ કે નિર્મળ બ્રહ્મચર્યના સ્વામી બ્રહ્મચારીનું ચિંતવ્યું કદી અને નિષ્ફળ ક્યારેય નિષ્ફળ ન જાય. અને આ નેમિસુરી દાદા પાલીતાણાની અંદર ત્યાંના દરબારે જાત્રાળુઓ ઉપર જ્યારે મુંડકા વેરો નાખ્યો હતો, જાત્રા કરવી હોય તો ટેક્સ ભરવો પડે 2 રૂપિયાનો. 100 વર્ષ પહેલાંના 2 રૂપિયા એટલે આજના કેટલા થાય? 20,000 થાય. આ 2 રૂપિયા ભરો તો તમે જાત્રા કરી શકો. બધાની તો શક્તિ ના હોય. નેમિસુરી દાદાએ કીધું આવી લાચારીથી જાત્રા નથી કરવી, પાલીતાણા તીર્થ અમારું છે, તને શેના 2 રૂપિયા આપી? એના કરતાં દાદાના ભંડારમાં ના નાખીએ? અમારે લાચારીથી નથી કરવી, અમારે ખુમારીથી જાત્રા કરવી છે. અને આખા જૈન સંઘને એમણે આદેશ કર્યો કે જ્યાં સુધી નવો આદેશ ના આવે ત્યાં સુધી કોઈએ પાલીતાણાની જાત્રા નહીં કરવી. આખા જૈન સંઘમાં આજે એક આચાર્યનું વર્ચસ્વ હોય મળે છે? નથી મળતા. નેમિસુરી દાદાએ અવાજ કર્યો, જૈન સંઘે સ્વીકાર્યું. તમને નહીં ખબર હોય 2 વર્ષ સુધી પાલીતાણાના તીર્થની કોઈએ જાત્રા નથી કરી. આજે 17 આચાર્યો ભેગા મળીને તમને કહે છે ને તોય તમે માનવા તૈયાર નથી. દોડીમાં ચડીને જાત્રા કરવી એના કયા, ચાલીને તળેટીની જાત્રા વધારે લાભદાયી છે. ના, અમારે તો એકવાર દાદાનું મોઢું જોવું છે. અમારો તો નિયમ છે વર્ષમાં 1 વખત તો જાત્રા. તમારા માનેલા નિયમો ગુરુ મહારાજના સિદ્ધાંતોને નહીં સાંભળવાના. જ્યાં ડોળીવાળાઓ ખાઈ પીને છકી ગયેલા છે, રિક્ષાવાળાઓ, શેરડીના રસવાળાઓ, દાડમની ભેલવાળાઓ અને દહીં અને ઢેબરાવાળા, આ બધાને છકાવનાર બીજું કોઈ નથી, તમે જ છો. તમારા રૂપી એ લોકો તાગળથી ના કરે છે. અમે એક આદેશ આપીએ કે તમારે 1 વર્ષ માટે 99 નહીં કરવાની, ઉપદાન નહીં કરવાના, ચોમાસું નહીં કરવાનું, છરી પડતો સંગ નહીં કઢાવવાનો. ખાલી 1 વર્ષ જો પાલીતાણા બંધ રહીએ આ બધાના ટાયરમાંથી હવા નીકળી જાય એમ છે.
તમારા રૂપિયા ઉપર તો એ જલસા કરે અને પાછા એ લોકો તમારા પર દાદાગીરી કરે, તમને ગાળો આપે. પણ જૈન સંઘની એકતાનો હજી જોઈએ તેટલો અભાવ છે, યુનિટી નથી, જેના કારણે આજે પણ કેવા છતાં આપણે માનવા તૈયાર નથી. નેમી સુરી દાદાનું એ વર્ચસ્વ હતું કે બે વર્ષ માટે એક પણ યાત્રાળુ ન આવ્યા, દરબાર ઢીલો પડી ગયો, નેમિશ્વરી દાદાના ચરણોમાં આવ્યો, આણંદજી કલ્યાણજી પેઢી પાસે આવ્યો, બાપા માફ કરો આ મુંડકા વેરો હું પાછો ખેંચું છું. જેવો પાછો ખેંચાયો, બોલ આદિશ્વર ભગવાન કી જય, જૈન સંઘે પાછી યાત્રાઓ શરૂ કરીશ. આવા નેમિશ્વરી દાદા કેવા નસીબદાર, વર્ષના પ્રારંભે જ એમનો જન્મ થયો મહુવામાં, એટલે બેસતા વર્ષે જન્મ્યા અને વર્ષ પૂરું થયું તે જ દિવસે તેઓ દેવલોક થયા. એટલે ક્યારે થયા? દિવાળીના દિવસે, અમાસ, આજે અમાસ છે, આજના દિવસે જ સ્વર્ગસ્થ થયા. એમનું જે ઘર હતું ત્યાંથી 50 ડગલા ઉપર જ એમણે અંતિમ શ્વાસ લીધો. મહુવામાં જ જન્મ્યા, મહુવામાં જ કાળ કરી ગયા. આ યોગાનુયોગો જ. અમારા દાદા ગુરુદેવ ભુવન ભાનુસુરી મહારાજ અમદાવાદમાં જન્મ્યા, અમદાવાદમાં કાળ ધર્મ પામ્યા, 19 એપ્રિલે જ જન્મ્યા અને 19 એપ્રિલે જ દેવલોક થયા. મહાપુરુષોના બધા યોગાનો યોગ હોય છે. આવા નેમિશ્વરી દાદાના ચરણોમાં આજના દિવસે કોટિશ વંદના કરી ફરી એકવાર નંદીવર્ધનનો વિલાપ અને સુદર્શનાની પ્રેરણા બહુ મજાની છે, બધાના હાથમાં લઈ લેજો. મેહુલભાઈ ખાલી શરૂઆત કરે પહેલાં તમે આગળ વધી જશો એટલું મજાનું આ ગીત છે, અને તમને જણાવતા મને ખુશી થશે કે આની રચના કરવાનું સદભાગ્ય મને પ્રાપ્ત થયું છે. જરા વાંચજો, સારું લાગે તો માર્ક આપજો, નહીં તો આવતા વર્ષે સુધારી લેશું. ખૂબ જ સુંદર મજાની રચના પૂજ્ય ગુરુદેવ ભગવાનની ભાવોદી શ્રી સ્વામી મહારાજાની, નંદીવર્ધન વેદના બધા સાથે વળીને લઈશું. વધારે સમય નહીં લઉં. દીપાવલી પર્વ અને નૂતન વર્ષનું માંગલિક, નૂતન વર્ષનો મહિમા મેં સાંભળ્યા પછી સંપ્રતિને સુવસ્તિ સુરી કહે છે કે નૂતન વર્ષની પાછળ એક નહીં બે રહસ્ય છે. ગૌતમને કેવળ જ્ઞાન થયું ત્યારથી ભલે નૂતન વર્ષનો મહિમા છે, પણ નૂતન વર્ષનો મહિમા લાખો વર્ષથી ભગવાન મુનિસુરત સ્વામીના સમયની ઘટના છે. ઉજ્જૈની નગરીની અંદર આચાર્ય સુવ્રત સુરી પધાર્યા છે. રાજા વંદન કરવા આવ્યો, મંત્રી આવ્યા. એક મંત્રીનું નામ છે નમુચી. ગુરુ મહારાજની ધર્મદેશના પૂરી થઈ, નમુચી નાસ્તિક હતો, સાધુ પ્રત્યેને શ્રદ્ધા નહોતી. નમુચીએ આચાર્ય ભગવાનને કીધું, મારે તમારી સાથે વાત કરવો છે, તમે કયો છો, એવું પુણ્ય નથી, પાપ નથી, પરલોક નથી, આત્મા નથી, શેની બધી તમે આવી ખોટી વાતો કરો છો? આચાર્ય ભગવાન કહે કે તો થઈ જાય વાત. જ્યાં તૈયાર થયા ત્યાં નાના સાધુએ ઊભા થઈને કીધું, ગુરુદેવ કોઈ મોટા મગરમચ્છ સાથે વાત કરવું હોય તો બરાબર છે, આપ કરો, આ તો નાનકડું મચ્છર છે, આપ એની સાથે વાત કરો, એ ના શોભે, હું કરીશ. જૈન સંઘનો નાનકડો સાધુ પણ છે ને હોશિયાર હોય છે. તમારા બાલમુનિને તમે પહોંચી નહીં શકો. હા, એનું પાણી પીએ એટલે એનામાં બધી અક્કલ આવી જાય. નાના સાધુની સાથે વાદ થયો અને નમુચી હારી ગયો. ઘરે રાત પડી, ઊંઘ નથી આવતી. એક નાના સાધુએ મારું ઇન્સલ્ટ કર્યું. હવે ક્યાંય ધ્યાન નહીં આપ્યું. ઊભો થઈ ગયો, હાથમાં તલવાર લીધી, એ આચાર્યનું ગળું છૂટું કરી દઉં. ગામ બહાર વસ્તીની અંદર ઉતરેલા આચાર્ય મહારાજને ખતમ કરવા માટે નમુચી ઉગાડી નાગી તલવારે આવ્યો છે. જેવો એણે વસ્તીમાં પગ મૂક્યો,
ત્યાંના દેવતા એને સ્તંભિત કરી દીધો છે. તલવારામ રહી ગઈ ને પોતે પૂતળું થઈ ગયું છે. સવાર પડી, પ્રવચનનો સમય થયો, રાજા પોતે આવ્યા અને ઉગાડી તલવારથી નમુચીને જોઈને એમને સમજતા વાર ન લાગી. અધિષ્ઠાયક દેવને વિનંતી કરી કે એનો છૂટો કરો અને છૂટો કર્યા પછી એને કીધું, માગ માફી. જૈનાચાર્યને મારવા માટે આવ્યો હતો, માફી માગ. મિચ્છામી દુખડમ અપાવ્યું, દિલથી ના આપ્યું, જીભથી આપ્યું. બધાએ થૂ થૂ. નમુચીને થયું કે હવે આ ઉજ્જૈની નગરીમાં રહી શકાય એમ નથી, એટલે ભાગ્યો નગર છોડીને. હસ્તિનાપુર પહોંચ્યો. હસ્તિનાપુર નગરની અંદર રાજા પદ્મોત્તર છે, બે દીકરા છે, એકનું નામ વિષ્ણુ ને બીજાનું નામ મહાપદ્મ. મહાપદ્મ અને વિષ્ણુ બંને યુવાન છે. રાજા પદ્મોત્તર ને બે રાણી છે. એકવાર વિચાર આવ્યો, મારી ઉંમર થાય છે, મારો કારભાર હવે યુવરાજને સોંપો. મોટા દીકરા વિષ્ણુને વાત કરી કે તું યુવરાજ બની જા. એને કીધું, પિતાજી મારે આ સંસાર છોડીને દીક્ષા લેવાના ભાવ છે, તમે મારા નાના ભાઈને બનાવી. વિષ્ણુએ દીક્ષા લીધી સુવ્રત સુરીની પાસે, નાના ભાઈને યુવરાજ બનાવ્યો અને મોટો આ પિતાજી એમણે પણ આગળ જતા ચારિત્ર રહી. એક દિવસની વાત છે, એની માતા મહાપદ્મની માતાને રથયાત્રા કઢાવવાનો ભાવ થયો, સરસ મજાનો રથ બનાવ્યો, તો એની સૌખ્ય માતાને પણ ભાવ થયો, બે રથ સામ સામે આવી ગયા, કોઈ પીછળ કરવા તૈયાર નથી. અંતે રાજા દ્વારા બંને રથ પાછા કરાવ્યા, પણ મહાપદ્મને ખોટું લાગ્યું, મારી માએ પીછળ કરવી પડી, એને નગરી છોડી દીધી. ગામ પરગામ ફરતા 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 યુદ્ધો કરતો ગયો, વિજય મેળવતો ગયો, લગ્નો કરતો ગયો અને આગળ જઈને છ ખંડનો માલિક ચક્રવર્તી થઈ ગયો. 12 વર્ષે પાછો આવ્યો, નમુચી એનો દોસ્ત બની ગયો. એણે નમુચીએ એક યુદ્ધમાં વિજય મેળવ્યો. નમુચીને વરદાન આપ્યું, તારે જે જોઈએ તે માગ. નમુચીએ કીધું, અત્યારે તમારી પાસે રાખો, અવસરે માગીશ. દિવસો મહિનાઓ પસાર થયા અને એક દિવસ નમુચી આ મહાપદ્મ ચક્રવર્તીને કહે છે, મારે બહુ મોટો યજ્ઞ કરાવવો છે, તો 7 દિવસ માટે મને રાજા તમે બનાવી દો, મારી આજ્ઞા ચાલશે, તમારી નહીં. ઓકે. મહાપદ્મ અંતપુરમાં જતા રહ્યા, નમુચીને રાજા બનાવી દીધો, છખંડનો માલિક બની ગયો. અને જેવો છખંડનો માલિક બનીને યજ્ઞ શરૂ કરાવ્યા, દરેક ધર્મના આચાર્ય આવે છે, એક ન કોણ આવ્યા, જૈનાચાર્ય. હોમ હવન યજ્ઞ યાગમાં આચાર્ય આવે ખરા? ના, આચાર્ય ભગવાન ન આવ્યા એટલે એને સમાચાર મોકલાવ્યા. કેમ ભાઈ, બહુ અભિમાન થઈ ગયું છે? બધા આવ્યા ને તમે ના આવો? સુવ્રત સુરીએ કેવડાવ્યું, અમે સાવધ્ય આરંભ સમારંભ રહિત જીવન જીવનારા છે અને તમે સંસારી છો, તમારા યજ્ઞમાં તમને આશીર્વાદ આપવા અમારાથી ના આવે. સંઘને કીધું કે જાઓ જઈને થઈ જાઓ. નમુચીએ સંઘને સમાચાર મોકલાવ્યા કે તમારા આચાર્યને કહી આવો, પેલા મને રૂબરૂ મળી જાય. ખુદ આચાર્ય પોતાના શિષ્યને લઈને પહોંચે ને નમુચી તાળુ કયો ફાટીને ધુમાડે ગયા, જૂનો બદલો લઈ રહ્યો છે. વાદમાં જે ઇન્સલ્ટ થયું હતું એ જ આચાર્ય છે, બહુ ફાટીને ધુમાડે ગયા છો. આખી દુનિયાના બધા જ સંતો આવ્યા, એક તમે ના આવો? કાન ખોલીને સાંભળી લો, 7 દિવસમાં તમારે મારી નગરીમાંથી બહાર નીકળી જવાનું છે અને જો રહ્યા તો એકેને જીવતા નહીં રાખો. અને તમને ખબર હશે, મારી નગરી એટલે આખા ભરત ક્ષેત્રમાં અત્યારે મારું રાજ ચાલે છે, હું ચક્રવર્તી છું, છખંડનો માલિક. સુવ્રત મુનિ કહે છે, ચોમાસામાં અમે ક્યાં છે, અમારાથી ના જવા. એ હું ના જાણું. સુવ્રત સુરી પાછા આવ્યા, સંઘ વિનંતી કરે, સંઘને પણ પાછો રવાનો કર્યો. મીટિંગ બેઠી છે,
सुव्रत सूरी ने विचार आव्यो, एक ज व्यक्ति मने काम लागे एवी छे अने ए छे विष्णु मुनि। मां पद्मना मोटा भाई विष्णु मुनि अत्यारे मेरु पर्वत उपर ध्यान धरी रह्या छे। પોતાના શિષ્યોમાં એમણે પૂછ્યું કે કોઈને ગગનગામીની લબ્ધિ છે, ઉડતા આવડે છે? એક સાધુ ઊભા થઈ ગયા પણ પાછા બેસી ગયા, જતા આવડે છે પાછા નથી આવડતું, વળતા નથી આવડતું, ટેક ઓફ કરતા આવડે છે લેન્ડિંગ કરતા નથી આવડતું, ચિંતા નહીં કર। વિષ્ણુ મુનિને જઈને કહો કે અત્યારે સંઘ ઉપર બહુ મોટી આપત્તિ આવી છે, માટે ધ્યાન છોડીને તમારે આ સંઘની સુરક્ષા માટે પાછું અહીંયા આવવાનું છે અને એ તને લેતા આવશે। આખો સંઘ કૌશિક ધ્યાનમાં ઉભો રહ્યો, એટલે મહાત્મા પોતાની ગગનગામીની લબ્ધિથી મેરુ પર્વત પર પહોંચ્યા, વિષ્ણુમુનિ કૌશિકમાં હતા ત્યાં જઈને ઊભા રહ્યા। વિષ્ણુમુનિએ જેવું ધ્યાન છોડ્યું, આંખ ખુલી પોતાનો ગુરુ ભાઈ દેખાયા, કેમ તારે અહીંયા આવવાનું થયું, તારા ચહેરા પર ચિંતાના વાદળો કેમ છે, માંડીને વાત કરી અને વિષ્ણુ મુનિની આંખો લાલ ઘૂમ થઈ ગઈ છે। આરામખોર નાલાયક આ નમુચી જૈનાચાર્યની સામે પડ્યો છે, ભાઈ 5 મિનિટ બંધ કરાવો, આ 5 મિનિટ બંધ કરાવી દો, એને નીચે ઉતારો, નીચે ઉતરો ભાઈ, ચલો ચલો જલ્દી નીચે ઉતરો, આ ટાઈમે બધું આવે છે। બસ 10 મિનિટ પછી કરજો। વિષ્ણુ મુનિ ક્રોધમાં આવ્યા, મહાત્માને લઈને તેઓ સીધા હસ્તિનાપુર નગરીમાં આવ્યા, આચાર્ય સુવ્રત સુરીશ્વરજીને વંદન કર્યા, ઘટના જાણી અને એમણે કીધું હું રાજસભામાં જાઉં છું। તમામ રાજાઓ ઓળખતા હતા કે વિષ્ણુ મુનિ કોણ છે, ચક્રવર્તીના મોટા ભાઈ છે, જેવી રાજસભામાં પગ મૂક્યો બધા રાજા ઉભા થઈને વંદન કરે છે, એક જણ ન ઉભો થયો, કોણ? નમુચી। કેમ નમુચી? તું એટલો બધો મોટો થઈ ગયો છે? નમુચી કહે છે અત્યારે હું 6 ખંડનો માલિક છું। અરે ભલા માણસ ચક્રવર્તી થઈ ગયો તો શું થઈ ગયો? ભરત મહારાજા પણ ચક્રવર્તી હતા, નાનામાં નાના સાધુને વંદન કરતા હતા, એ ભરત હતા, હું એમની પરંપરામાં નથી, અમારા વંશમાં હું પહેલો ચક્રવર્તી છું, હું નહીં ઝૂકું। અચ્છા તો તું શું કરીશ? 7 દિવસમાં તમારા સાધુઓ જો નહીં નીકળે તો એક એકને ખતમ કરી નાખીશ, તમારા સાધુ મારા માટે વંદનીય નથી, વધ્ય છે, ખબરદાર, વિષ્ણુએ કીધું। શરમ નથી આવતી તને બોલતા? વંદનીય સાધુને તું વધ્ય કહે છે, કમસે કમ વધ્ય તો ન બોલ, વંદન ન કરે તો કાંઈ નહીં, પણ સાધુના માટે તું વધ્ય શબ્દનો પ્રયોગ કરે છે? ના નહીં છોડું। અચ્છા એમ વાંચ, અને હવે એમનો પિત્તો આસમાન પર ગયો, વિષ્ણુ મુનિ પાસે 4 લબ્ધિ હતી, ગગનગામીની, વિકુરવિણી, અંતરધાની, સૂક્ષ્મ ક્રિયા પ્રદર્શિની, આવી 4 લબ્ધિ હતી। એમણે પોતાનું વૈક્રિય રૂપ વિકુરવ્યું અને 1,00,000 યોજન ઊંચા થઈ ગયા, એટલે મેરુ પર્વત જેટલા, મેરુની ઊંચાઈ કેટલી છે? 1,00,000 યોજન, 1 યોજન એટલે 3200 માઇલ, તો તમે ગણી લ્યો 1,00,000 યોજન એટલે કેટલા થાય, એટલી હાઈટ થઈ ગઈ। સૂર્ય ચંદ્ર ગ્રહ નક્ષત્ર એમના વક્ષ સ્થળથી લઈ પગની વચ્ચે આવી ગયા, કેમ કે એ બહુ 900 યોજન સુધી છે, અને આની હાઈટ કેટલી થઈ ગઈ? 1,00,000। માથા પર મુગટ આવી ગયો, કાનોમાં કુંડલ આવી ગયા, વિષ્ણુ મુનિના ગળામાં હાર આવી ગયા, અરે જેવી હાઈટ વધીને એમણે હુંકારો કર્યો તો હિમાલયના પર્વતના શિખરો તૂટીને નીચે પડવા માંડ્યા, ગંગા નદીના આવર્તો અવળા ઘૂમવા લાગ્યા, સાગરોએ માજા મૂકી પોતાની મર્યાદા છોડીને ખળભળાટ મચી ગયો, ચારે બાજુ દેવી દેવતાઓ એકબીજાને અથડાય છે, આ શું થઈ રહ્યું છે, આ શેનો અવાજ છે, આ ધરતી પર કયો મોટો વિપ્લવ આવી રહ્યો છે, કોઈને કાંઈ જ ખબર નથી। ઇન્દ્ર મહારાજાને સમાચાર મળ્યા, વિષ્ણુ મુનિ અત્યારે ક્રોધમાં છે, એમને શાંત પાડવા જરૂરી છે, દેવી દેવતાઓને મોકલ્યા, ગંધર્વોને મોકલ્યા, કિન્નરોને મોકલ્યા, અપ્સરાઓને મોકલી, એમના કાન ઉપર, એ તો ઉડી શકે, એમના કાન પાસે આવી અને ક્ષમાના સરસ મજાના ગીતો ગાય, નૃત્ય કરે છે, શાંત થાઓ શાંત થાઓ શાંત થાઓ,
समस्त भरत क्षेत्र में हाहाकार मची गयो, डरी गया। अने पछी नमुची ने कहे ऊपर थी, बोल नमुची, अमारे आखू भरत क्षेत्र नहीं जोईतु, खाली त्रण डगला आपी दे। आ त्रण डगला नी अंदर अमे रेसु वांधो नथी ने, अने त्रण डगला थी ऊपर जाए तो अमने तारे खतम करी नाखवा। जेवी हा पाड़ी, पहलू डगलू जंबुद्वीप पासे लवण समुद्र ना आ छेड़े, बीजो डगलो लवण समुद्र ना पेला छेड़े, 1,00,000 योजन आखू जंबुद्वीप कवर कर लीधु। अने हवे पूछे छे, बोल त्रीजू क्या मूकू, बोल नमुची त्रीजू क्या मूकू, नमुची गरीब गाय थई गयो। अने त्रीजू डगलू नमुची ऊपर मूकेश। हवे 1,00,000 योजन नी हाइट होय, एनो पग केवो होय खबर छे? आखा भारत जेटलो तो एने एक पग थाय, एनाथी वधारे। અને જ્યાં મૂકવા જાય, મૂકે તો શું થાય, નમુચીનો રોટલો થઈ જાય, ત્યાં મહાપદ્મ દોડતા આવ્યા। નાના ભાઈ માફી માગે છે, સંઘની માફી માગે છે, મારી ભૂલ, સંઘે કીધું આજે તને માફી યાદ આવી, આ હરામખોર નાલાયક નમુચીને રાજ આપતા વખતે તે મને પૂછ્યું નહીં, અમને સંઘને પૂછ્યું નહીં, આપું કે ના આપું, અયોગ્ય વ્યક્તિને રાજ આપ્યું, માટે આજે આ પરિસ્થિતિ ઊભી થઈ છે। आचार्य भगवंतोए कीधु, विष्णु मुनि ने शांत करो, संघ नीचे थी कहे, पण 1,00,000 योजन एटले आ मारो अवाज टेरेस सुधी नहीं पहोंचतो होय, पहोंचे तो 1,00,000 योजन सुधी क्यांथी संघ नो अवाज पहोंचे? एटले कोईए कीधु, भाई शब्द 12 योजन थी आगळ न जाय माटे स्पर्श करो। आखो संघ भेगो मळी एनो स्पर्श करे, गया छो બાહુબલીમાં? ક્યાં આવ્યું? હે, શ્રવણ બેલગોડા, એના પગ કેટલા મોટા છે? તો આ તો 1,00,000 યોજન કેવા મોટા હશે, તો પણ એનો નખ આગળ બધાએ હાથ લગાડ્યો। વિષ્ણુએ નીચે જોયું, બધા આમ આમ કરે છે, ક્ષમા કરો, ક્ષમા કરો, મહાપદ્મ ક્ષમા માગે છે, અને શાંત થયા। ધીરે ધીરે રૂપ પાછું સંહરી લીધું અને પાછા સ્વસ્થ થઈ ગયા, ઓરિજિનલ રૂપમાં આવી ગયા, અને મહાપદ્મને ખખડાવે છે। ચક્રવર્તી બની ગયો, ભાન ભૂલી ગયો, યોગ્ય યોગ્યનો કોઈ તારી પાસે વિવેક ના હોય, આવી વ્યક્તિને આખું રાજ્ય અપાય? મારી ભૂલ થઈ ગઈ, હવેથી આ ભૂલ નહીં થાય, એકવાર એને છોડી દો। મહાત્માએ માફી આપી, નમુચી હસ્તિનાપુર છોડીને પાછો ભાગ્યો જંગલમાં। અને ખાલી હસ્તિનાપુર નહીં, ખાલી ભારત દેશ નહીં, આખા ભરત ક્ષેત્રમાં હાહાકાર મચી ગયો હતો ને। રાત્રિના સમયે બધા ભેગા થયા, ભાઈ હવે શાંતિ થઈ લાગે છે, સાંજે સૂઈ ગયા, રાતના સવાર પડી, સૌને જાણે નવું જીવન મળ્યું હોય એવો આનંદ હતો, એ કાયમ માટેનો આ ક્લેશ દૂર થઈ ગયો। સૌએ નવા કપડાં પહેર્યા, સૌએ ઘરને રંગ રોગાન કર્યા, પોતાના વાહનોને રંગ્યા, પોતાના મકાનોને રંગ્યા, ઘરમાં લાપસીના આંધણ મુકાયા, વૃક્ષોને ફૂલના હાર ચડાવાયા, ઘરમાંથી બહાર નીકળ્યા, બધા એકબીજાને કહે છે પ્રણામ, જુહાર, નવું જીવન મળ્યું છે, નવું વર્ષ મળ્યું, નવી જિંદગી મળી, નવો શ્વાસ મળ્યો, બધા એકબીજાને કહે છે નૂતન વર્ષાભી। 11,00,000 વર્ષ પહેલાની આ ઘટના છે, ભગવાન મુનિ સુરત 20માં એમના સમયની ઘટના છે। એ વખતથી દર વર્ષે જૈન સંઘ, સકળ સંઘ અને આખી દુનિયા બેસતું વરસ મનાવે છે, નવા કપડાં, નવા દાગીના, મીઠાઈ, પ્રેમથી એકબીજાને ભેટવું, આ બધી ક્રિયા એ દિવસથી શરૂ થઈ છે। બે રહસ્યો નૂતન વર્ષાભિનંદનના છે, તો ચોપડા પૂજનની પાછળ શું કારણ છે? 2075મું આ વર્ષ આજે પૂરું થાય છે, વિક્રમ સંવત આવતીકાલે કેટલામું શરૂ થશે?
વીર સંમત કેટલામું છે? 2545 આજે પૂરું, 2546મો આવતીકાલે બેસવાનું છે. પણ વીર કરતા પણ વિક્રમ સંમત વધારે પોપ્યુલર છે. કારણ છે, આથી 2000 વર્ષ પહેલા રાજા વિક્રમના સમયની અંદર 4-4 વર્ષ દુકાળ પડ્યા ત્યારે ખેડૂતો પાસે ખેતી માટે બિયારણ નહોતું અને એ લોકો સાહુકારોને કહેતા કે અમને બિયારણ આપો, પૈસા પછી આપશું. 1 વર્ષ આપ્યું, 2 વર્ષ આપ્યું, 3 વર્ષ આપ્યું, વગર પૈસા કેટલી વાર અપાય? સાહુકારોની પાસે 4થા વર્ષે જ્યારે લેવા ગયા, સાહુકારોએ કીધું હવે જો તમે નહીં આપો તમારી જમીન અમે લઈ લેશું. ખેડૂતોને થયું આ ધરતી ચાલી જશે તો આપણે ખેતી કેમ કરશું? બધા અંગૂઠા છાપ, જ્યાં કે ત્યાં અંગૂઠો મારી આપે, અને આ વાણિયાઓએ વાણિયાગીરી કરીને અંગૂઠા મરાવી દીધા. પાછળથી એક બુદ્ધિશાળી ખેડૂતને થયું કે આવું ના ચાલે, આવતા વર્ષે આપણી પાસે પૈસા હશે, બિયારણ હશે તો ખેતી કરવાની જમીન જ નહીં હોય. યુનિયન થયું. આજે યુનિયન ચાલે છે ને, આ પહેલું યુનિયન વિક્રમના સમયમાં થયું છે. બધા ખેડૂતો ઉજ્જૈની નગરીમાં ભેગા થયા અને રાજા વિક્રમની પાસે ગયા. વિક્રમની આગળ જઈને થા નાખી, 4-4 વર્ષથી દુષ્કાળ પડેલું છે, 4-4 વર્ષથી દુષ્કાળ પડે છે, કોઈ પાકતું જ નથી અને સાહુકારો વ્યાજ પર વ્યાજ ચડાવે રાખે છે. અમને કંઈ આવડતું નથી, ચોપડામાં અમારા અંગૂઠા મરાવ્યા છે. આજે અમને સમાચાર મળ્યા કે અમારી ખેતીની ભૂમિ પણ જતી રહેશે. રાજા વિક્રમ, પરદુઃખ ભંજન વિક્રમ, ચિંતા ના કરો, કોઈને ખબર નથી કેટલું દેવું છે. તમે બધા ઘરે જાઓ, હું બોલાવું ત્યારે આવજો. રાજાએ પોતાના સૈનિકોને મોકલ્યા સાહુકારો પાસે કે બધાને રાજા બોલાવે, ચોપડા લઈને આવો. આસોવદ અમાસનો એ દિવસ હતો. ચોપડા લઈને બધા જ રાજાની પાસે હાજર થયા. તમે બધા સાહુકાર છો, બિચારા ખેડૂતો જગતના તાત કહેવાય, એની પાસે દુષ્કાળના કારણે બિયારણ નથી, ત્યારે તમે એના વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ ચડાવો, કેરી ફોરવર્ડ કરો, આ યોગ્ય નથી. પણ મહારાજ અમે શું કરીએ, અમારે પણ રૂપિયાની જરૂર હોય કે ન હોય, બરાબર છે, મૂકી દો ચોપડા. કોને કયા ખેડૂતની પાસે કેટલા લેવાના છે આંકડા આપતા જાઓ અને રાજા વિક્રમ પોતાના ખજાનામાંથી બધાને રૂપિયા આપી દેશે. એક એક સાહુકાર આવતો ગયો, ચોપડા ખુલતા ગયા. આ ફલાણાના મારે 5000 લેવાના, ફલાણા 7000 લેવાના જ રૂપિયા અપાતા ગયા. ચોપડા બધા કોણે લઈ લીધા? વિક્રમ. ભલું પૂછો, તમે મારી પાસેથી લો ને એની પાસેથી લો, બે ચોપડા તો રાખો જ છો પાછા. તમે ચોપડો એક નંબરનો જ હોય, બે નંબરના ક્યારે ચોપડા હોય? ના હોય. લઈ લીધા બધા ચોપડા, સાથે કીધું જાઓ બજારમાં, આજે નવો ચોપડો લ્યો, કાલે બેસતું વરસ, પહેલાં પૂજન કરજો અને પછી નવો ચોપડો શરૂ કરો. એક પણ ખેડૂતનું દેવું એમાં ઉધારતા નહીં. અહીં બેઠેલા શ્રાવકોને કહેવું છે, ધંધો કરો છો એટલે ઉધારી તો હોય જ, પણ સાથે એટલું તો કમસે કમ નક્કી કરો, દર વર્ષે એક ગરીબ માણસનું પેમેન્ટ માફ કરી. 10 જણાના લેવાના છે, તમને ખબર છે કે આ માણસ અત્યારે ભયંકર તકલીફમાં છે, એ રૂપિયા આપી શકે એમ નથી, એનું કેરી ફોરવર્ડ મત કરો. એકને તો માફ કરો, આજે એકને માફ કર્યું હશે, કાલે તમારી તકલીફ થઈ હશે ને ત્યારે 10 જણા તમને માફ કરશે. રાજા વિક્રમે નવા ચોપડા અપાવ્યા અને ચોપડા લઈને સાહુકારો ઘરે ગયા. બેસતા વર્ષે આ ચોપડાનું પૂજન કરતા પહેલા પાને બધા જ સાહુકારોએ લખવાનું શરૂ કર્યું. શું લખાય છે બોલો તો જરા? ગૌતમ સ્વામીની, શાલીભદ્રની, બાહુબલીનું, અભયકુમારની અને કૈવન્ના શેઠનું. 5 સૂત્ર લખાય છે, આ 5 ધર્મસૂત્ર છે. ઘણા વધુ પડતા ધર્મીઓ એમ કહે છે કે આપણે આવું બધું ના મગાય ભગવાન પાસે, એટલે એમ બધું સુલસાનું સમકિત હો જો. ભાઈ આ બધું દેરાસરમાં જઈને માગજે, ચોપડામાં 5 સૂત્ર જ લખવા જોઈએ, કમ્પલસરી લખવા જોઈએ. તમે તો ચોપડા બંધ કર્યા, હવે ઓનલાઈન સ્ક્રીન પૂજન ચાલુ થયું, કમ્પ્યુટર સ્ક્રીન પૂજન.
ચોપડો હોવો જ જોઈએ. સાધુને જેમ આગમ છે ને, એમ શ્રાવકો માટે ચોપડો એ તમારો આગમ છે. ઘણી વાર નથી બોલતા ચોપડો શું બોલે છે એ કયો. ભાઈ ચોપડામાં લખ્યું છે, અમે નથી, તમારી સહી છે, તારીખ. તમે કોઈના રૂપિયા લીધા હો કે આપ્યા હો તો તારીખ નાખો છો, આંકડો લખો છો અને છેલ્લે એની સહી કરો છો. આ ચોપડો બોલે છે. ચોપડો એટલે માર્ગાનુસારીનો પહેલો ગુણ, ન્યાય સંપન્ન વિભવ. માટે જૈનોએ ચોપડા પૂજન કરવું જોઈએ. ચોપડા પૂજન કરતા પહેલા 5 સૂત્ર લખવા જોઈએ. મારા સાહેબ આ બધું લબ્ધિઓ જો, યસ, તમારે તમારો સંસાર ચલાવવાનો છે. અનીતિથી નથી ચલાવવાનો, નીતિથી ચલાવવાનો છે. અને નીતિ જેણે કરી છે એવા પરમ પવિત્ર મહાપુરુષોના નામ લખશો તો તમને પણ નીતિના ભાવ આવશે. હું તમને પૂછું, લબ્ધિઓ જો ગૌતમ સ્વામીની કેમ કેમ એમ ન લખ્યું મોહમ્મદ છેલની લબ્ધિ હોજો, કેલાલની લબ્ધિ હોજો. ખબર છે કેલાલ છે ને અમારી સામે, મેં જોયું હતું, અમે મુંબઈમાં હતા ત્યારે કેલાલ આવ્યા હતા, એટલે મેં મજાક કરી, કેલાલ રૂપિયા કાઢો ને, તો એણે રૂમાલમાંથી આમ રૂપિયા કાઢ્યા અમારી સામે. મારે કંઈ જોઈતા નતા, જોવું જ હતું. તમે લખશો કેલાલની લબ્ધિ હોજો, બાહુબલીનું બળ હોજો લખો કે માઇક ટાયસનનું બળ હોજો, કિંગકોંગનું બળ હોજો, દારાસિંગનું બળ હોજો, અભયકુમારની બુદ્ધિ હોજો કે બિરબલની બુદ્ધિ હોજો, કૈવનના શેઠનું સૌભાગ્ય અને શાલીભદ્રની, ના ના, ધીરુ અંબાણીની રિદ્ધિ હોજો, ગૌતમ અદાણીની રિદ્ધિ હોજો કે અજીમ પ્રેમજીની રિદ્ધિ હોજો, વોરન બફેટની રિદ્ધિ હોજો, ના, શાલીભદ્રની રિદ્ધિ હોજો. એટલા માટે કે રિદ્ધિ ભોગવી પણ શક્યા અને રિદ્ધિ છોડી પણ શક્યા છે. બાહુબલીનું બળ હોજો, બળ વાપરી પણ શક્યા અને બળ વાપરતા વાપરતા એવું બળ વાપર્યું કે મોહનીયને પણ એમને ખતમ કરી નાખ્યા. ગૌતમ સ્વામીની લબ્ધિ એટલા માટે, જીણ જીણ દિયે દીખ ત્યાં ત્યાં ઉપજે કેવલ, આ એમની લબ્ધિ હતી. માટે શ્રાવકોએ ક્યારેય પણ આ સૂત્ર એને ઇગ્નોર નહીં કરવાના. આ 5 સૂત્ર લખવાના, એવા ભાવથી લખવાના કે એ પુણ્યવંતા પુરુષોના કારણે મારી બુદ્ધિ સરળ રહે અને હું મારા જીવનમાં હંમેશા સફળ રહું. આનું લખવાથી તમારા અંતરાયો દૂર થાય છે, તમારા ધંધાના અંતરાયો દૂર થાય છે અને આવા કાર્યથી તમારે ત્યાં આવેલી સંપત્તિ તમને સુકૃતમાં વાપરવાનો મન કરે. સંસારમાં વાપરવા માટે કંઈ આવા સૂત્ર લખવાની જરૂર નથી. તમારી આવેલી સંપત્તિ તમને સંસારની અંદર તો સુખી કરે, આગળ વધીને તમને ધર્મી પણ બનાવે. માટે આ ચોપડા પૂજન છે, માટે આ ચોપડામાં લખવાના 5 મંગલસૂત્રો છે. રાજા વિક્રમથી આ લખવાનું શરૂ થયું, આજે 2000 વર્ષ પછી પણ લખાઈ રહ્યા છે. માટે જરા મોડર્ન નહીં બનતા, મોડર્ન બની ચોપડા પૂજન બંધ નહીં કરતા, જરા વધુ પડતા મોડર્ન બની આ સૂત્રો લખવાનું બંધ નહીં કરતા. મેં સાંભળ્યું છે કે અમદાવાદમાં આટલા ધંધા કમ્પ્યુટરથી થવા છતાં પણ દર વર્ષે બજારમાં ચોપડાની ખરીદી લાખો રૂપિયાની થાય છે. અને આજે પણ જૈનોની એ વિશેષતા છે, આ પરમ પવિત્ર 5 સૂત્રો લખશે અને જીવનમાં ન્યાય નીતિપૂર્વક ધંધો કરશે, અનીતિને દૂર કરજો. એના દ્વારા આવેલી જે સંપત્તિ છે 10 વર્ષમાં ખતમ થઈ જશે. અનીતિથી આવેલો રૂપિયો બહુ 10 વર્ષ ટકે અને જાય ને ત્યારે નીતિથી આવેલો રૂપિયો છે એને પણ ભેગો તાણી જશે. 500 અને 1000ની નોટો જ્યારે ગઈ ત્યારે હું ગયું હતું બોલો. અને સમાચાર એવા ફરી રહ્યા છે કે 2000ની હવે જઈ રહીશ. હા, એના કરતા દહીં ને જાઓ ને બાપા. આમ મોદી ઉઠાવી જાય ચાલે, પણ આ બોધી તમારી પાસેથી લઈ જાય ના જાય. મારે એકે નથી જોઈતો, મને તો આ મળી ગયું છે. હવે આ મળ્યા પછી અમને આવામાં કોઈ રસ નથી, પણ તમને એટલી જ વાત કરવાની કે આ રીતના ચોપડા પૂજન શરૂ થયું, નવું વર્ષ શરૂ થયું અને હજારો લાખો વર્ષથી જૈનો આ દિવાળી, આ નૂતન વર્ષ અને આ ચોપડા પૂજન મનાવી રહ્યા છે. આ બધી વાત કોણ કરી રહ્યું છે, કોણ કરી રહ્યું છે? પહેલો દિવસ યાદ કરો, આપણે ત્યાં બેઠા હતા, ત્યાંથી શરૂઆત કરી હતી. ખસ્તા ખસ્તા અહીંયા આવી ગયો છું અને હવે આવતીકાલે અહીંથી હાવ બહાર જતો રહેવાનો છું. સુવસ્તી સુરી મહારાજે શરૂઆત કરી,
અને કોને કીધું? રાજા સંપ્રતિને કીધું હતું. અને સંપ્રતિ પણ આ વિદેશના સાંભળી પાવન થયા. તમે સૌએ પણ મન મૂકી આ 5 દિવસ લાભ ઉઠાવ્યો. તમને મેં ક્યારેક સવારે 6:30 બોલાવ્યા, તમે આવ્યા. 7 વાગે બોલાવ્યા, આવ્યા. 8 વાગે ત્યાં બોલાવ્યા, તમે આવ્યા. 8:30 અહીંયા બોલાવ્યા, તમે આવ્યા. તમારું ટેસ્ટિંગ કરવા માટે સવારે 5:30 બોલાવ્યા, તમે આવ્યા. તમે તો ગજબના લોકો છો. કઈ ઘરબાર જેવું છે કે નહીં? ક્યારેક એવો પ્રશ્ન થાય. જ્યારે બોલાવો જ્યાં બોલાવો હાજર ને હાજર. આવો સંઘ નથી જોયો. હવે આજે સાંજે પાછા બોલાવ્યા છે. હા, આજ ભલે સન્ડે નથી, મંડે હે. સન્ડે હોય મંડે, લેકિન અપને લઈએ આજ વન ડે ઓર ફૂલ ડે. આજ સવારથી અમારી હાથે ને હાથે છો ને. હા, સવારે 5 વાગ્યાથી આપણે સાથે છીએ. અત્યારે 12:39 વિજય મુહૂર્ત આવી ગયું છે. અને 200 માણસ હજી બેઠું હોય, આ બીજે ક્યાંય ન બને. આ ન્યૂ સાઉથ વાસણામાં જ થઈ શકે. પોતાની આવે ત્યારે કેવી તાળીઓ પાડવાની, કેવું નથી પડતું અમારા મેહુલભાઈ ને કે અનુમોદ એના પોતે જ તાળી પડે. બહુ ઉસ્તાદ છો, બહુ ઉસ્તાદ છો. આવું એક સરસ મજાનું દિવાળી પર્વ થયું. જે દિવસે મને સમાચાર રાજીવભાઈ ને બધા આવ્યા હતા કે પધારો સાહેબ, એકવાર તો મને થયું કે અહીંયા જમાવેલું છે ઓપેરામાં, અને આખી હા જામેલી દુકાન છોડીને કોઈ નવી દુકાન કરવા દિવાળીમાં જાય ખરું? જામેલી દુકાન છોડીને આ લોકો લઈ જાય, જાઉં કે ન જાઉં? પણ બીજી જ મિનિટે મેં મારા મનને કહી દીધું કે તારે વિચારવાનું હોય જ નહીં, આપણા માથે કોણ બેઠું છે. બસ જેમ ગૌતમે મહાવીરને સાંભળ્યું એમાં મહાબોધીએ જયઘોષસુરી મહારાજને બળાવી દીધું. શ્રાવકોએ વિનંતી કરી, મોટા મહારાજે લાભાલાભ જોઈ જવાની અનુમતિ આપી. ઓપેરાનો સંઘ ખૂબ રડ્યો. સંઘના પ્રમુખથી લઈને શ્રાવક શ્રાવિકાઓ ગયા, સાહેબ અમારા ઇતિહાસમાં આવું પહેલીવાર બને કે ચોમાસાના પ્રવચનકાર મહાત્મા ચોમાસું છોડીને દિવાળી બીજે જાય. મહારાજ કે લાભાલાભ સમજીને છોડ્યા છે. મેં કીધું મારા ઇતિહાસમાં પહેલીવાર આવું થાય છે 42 વર્ષમાં કે ચોમાસું ક્યાં કોઈને, દિવાળી ક્યાં. આપણે પોઝિટિવ લીધું. તમે જે મોસાળે જાઓ, આપણે આ મોસાળ ગણી લીધું. અને ખરેખર બધાએ મામા મામીનો પ્યાર આપ્યો છે. મામા બનાવ્યા નથી હો, હા બીજા અર્થમાં કહું છું. મામો બનાવી દે ને એમ, મેં તમને નથી બનાવ્યા. પણ તમે બધાએ દિવાળીના પહેલા જ દિવસથી દુકાન ધમધોકાર ચાલુ થઈ ગઈ. પહેલા દિવસે 325, બીજા દિવસે 400, ત્રીજા દિવસે 450, ગઈકાલે 500, અને આજે તો પ્રભાવના કદાચ ખૂટી ન જાય તો સારું. ભાઈ અંદરવાળા માટે બચી છે ને પ્રભાવના? હા, ને તો પેલો આવેલો છેલ્લે નીકળે ત્યારે ઠમ ઠમ ગોપાલા. 600થી વધારે સંખ્યા કદાચ આજે થઈ હશે, આવતીકાલે કદાચ આ પડદા ખોલી દેવા પડશે. આવો એક પ્રેમ, કોઈ ઓળખાણ નહીં, કોઈ પીછાણ નહીં વધારે. તમે સંઘી આપ્યો અમારા મહાત્મા પોતાને પ્રહલાદનગર જેવો સંઘ છોડી ગચ્છાધિપતિએ કીધું તમારે જવાનું જ છે. નનું નચ કર્યા વગર આવ્યા તો ખરા, પણ 3 ટાઈમ અમારી બધી જ ભક્તિને સંભાળી અને અમને નિશ્ચિંત કર્યા. અમારા નાના મહારાજે પણ રોજ સવાર સાંજ તમે જોતા હશો પાઇલોટ કાર, હું આવું એ પહેલાં મારું આસન ગોઠવવાથી માંડી બધી જ વ્યવસ્થા કરી આપી. જાજા હાથ રળિયામણા, એટલે આ જસ હું એકલો લઉં એ યોગ્ય ના કહેવાય. આ સાધુ ભગવંતો, આ સાધ્વીજીઓ, આ સકળ સંઘના કારણે, સહિયારા પ્રભાવે આપણી દિવાળી મંગળમય બની છે. હવે આવતું વર્ષ, ખાલી આવતોકાલનો દિવસ નહીં, આવું આવતું વર્ષ મંગળમય બને, આરાધનામય બને એવી શુભેચ્છાની સાથે આ 5 દિવસની પ્રવચનમાળામાં પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ મારાથી કંઈ પણ બોલાઈ ગયું હોય તો ઈચ્છામિ દુક્કડમ. પ્રવચન દરમિયાન મારા તિખડિયા સ્વભાવના કારણે કદાચ કોઈકને દુઃખ થયું હોય, અંતર દુભાયું હોય, તો એનું પણ ઈચ્છામિ દુક્કડમ.
આવતી કાલે તો આવશો જ, પણ આજે સાંજે બરાબર કેટલા વાગે આવવાનું છે, ક્યાં આવવાનું છે? રિયાન્સમાં વાંચતે ગાજતે અહીંયા આવશું, ભક્તિ કરશું, આરતી ઉતારશું. સૌએ પોતાના ઘરેથી દીવો, ખાલી બહેનોએ નથી લાવવાનો, ભાઈઓ તમારે લાવવાનો છે. કોડિયા જ્યાંથી મળતા હોય ત્યાં, હવે હોમ ડિલિવરી કરવામાં નહીં આવે, જે રીતે હોય તે રીતે દીવો લઈ અને અહીંયા જ સરસ મજાના પરમાત્માને બિરાજમાન કરશું, આરતી ઉતારશું, આજનો આખો દિવસ સરસ રીતે પસાર થાય. શુભેચ્છા.